स्वामीनारायण भगवान जय श्री नर नारायण देव जय श्री लक्ष्मी नारायण देव जय श्री राधा कृष्ण देव रामचंद्र भगवान जय श्री सिद्धेश्वर महादेव जय श्री विघ्न विनायक देव जय श्री कष्टभंजन देव
वाले मुझने बोलावे मीठी वाणी रे वाले मुझने बोलावे मीठी वाणी वाले मुझने बोलावे मीठी वाणी रे वाले मुझने बोलावे मीठी वाणी रे हे मन ली तो मुरलड़ी नाता
નિરુડા છોગા મિલા છે રણિયા મણા રે નિરુડા છોગા મિલા છે રણિયા મણા નિરુડા છોગા મિલા છે રણિયા મણા રે નિરુડા છોગા Bye.
પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ અનુકંપાથી એ જ ભગવાન મૂર્તિ સ્વરૂપે જ્યાં પ્રગટ બિરાજે છે એવા આપણા મંદિરના પવિત્ર પટાંગણમાં આવા પવિત્ર અધિક માસમાં શ્રીમદ ભાગવત જેવા મહાન પવિત્ર ગ્રંથની કથા શ્રવણરૂપ ભક્તિ કરવા માટે અહીં પધારેલા સર્વે પૂજનીય સંતો યજમાનશ્રીઓ તથા ભગવાનના પરમ એકાંતિક પ્રેમી એવા આપ સૌ વાલા ભક્તજનને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત ગ્રંથ એ ભગવાનના અવતારોનો ગ્રંથ છે અને સ્વામિનારાયણ ભગવાને આપણને વચનામૃતમાં એક આજ્ઞા એવી પણ કરી છે કે ભગવાને જે જે અવતારે કરી અને જે જે લીલાઓ કરી હોય એને સંભાળી રાખવી, યાદ રાખવી. એટલું નહીં, ભગવાને જે જે સ્થાનકને વિશે લીલા કરી હોય એ સ્થાનકને સંભાળી રાખવા, પ્રસાદીના જે સ્થાન હોય ને એને પણ સંભાળી રાખવા. મહારાજે જે જે મોટા ઉત્સવ સમયાઓ કર્યા હોય એને સંભાળી રાખવા. ભગવાનના યોગમાં આવેલા જે સંત પાર્ષદો હોય એને સંભાળી રાખવા, એ ભક્તોને પણ સંભાળી રાખવા કહેતા બધું યાદ રાખવું. આપણા મનમાં પ્રશ્ન થાય કે ભગવાનને યાદ રાખીએ તો અંતકાળે ભગવાન યાદ આવે તો જીવનું કલ્યાણ થાય, પણ ભગવાનની લીલાઓ, ભગવાનના સ્થાનકો, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, ભગવાનના ઉત્સવો, આ બધું શું કામ યાદ રાખવું જોઈએ?
ત્યારે સંતો એનું કારણ પણ બહુ જ સરળ કહી બતાવ્યું. ક્યાં મનુષ્ય માટે અઘરામાં અઘરું જો હોય તો એ છે એને ભગવાનને યાદ રાખવાને. એ બહુ અઘરા છે, પણ હા પ્રસંગ યાદ રાખવો સહેલો છે. આ સાત દિવસ સુધી આપણે કથા સાંભળીશું ને તો સાત દિવસ સુધી ભગવાને રોજ કેવા કેવા વાઘા પહેર્યા હતા એ આપણને હાથે હાથ દાડાને યાદ રહે કે ન રહે એનું નક્કી નહીં. સાતે સાત દિવસ કથા શું આવી એ કદાચ યાદ રહે કે ન રહે એનું નક્કી નહીં, પણ હાથ દાડા પરસાદ શું હતો એ તો યાદ રહી જાય. આ જગતના પદાર્થમાં પ્રીતિ કરવી જીવ માટે બહુ સહેલી છે, કારણ કે જીવે અનંત જન્મ ધારણ કરી અબજો વર્ષો સુધી આ જગતમાં એને પ્રીતિ કરે જ રાખી છે. પણ હા, એને ભક્તિ કરી નથી, એને ભજન કર્યું નથી, એને ભગવાનની મૂર્તિ ધારવાનો કોઈ દિવસ અભ્યાસ કર્યો નથી ને, એટલે એ અઘરું છે. અને એટલે ભગવાને સરળ ઉપાય બતાવ્યો કે ભગવાનનું સ્વરૂપ યાદ ન રહે તો ભગવાનની લીલા જો યાદ આવી જાય, ભગવાનના ઉત્સવો યાદ આવી જાય, ભગવાનના સંતો કે ભગવાનના ભક્તો જો યાદ રહી જાય તો એના બાને છેલ્લે યાદ કોણ આવે? એના બાને યાદ એને ભગવાન આવે. મહારાજના સંતો ગામડે ગામડે ફરતા હતા ને, એક ગામમાં એક સાવ ગરીબ માણસ, આર્થિક રીતે અતિ દુખી. સંતો ગામમાં જાય એટલે ગામની બહાર ચોરા ઉપર બેસે, જે કોઈ પાસે આવે એને બે સારી જીવન જીવવાની વાતો શીખવાડે. એને ખબર પડી ગામની બહાર કોઈ મહારાજ આવ્યા છે, તો આ ગરીબ માણસ સંતો પાસે આવ્યો. સંતોને આવીને પગે લાગ્યો કે મહારાજ આશીર્વાદ આપો ને, મારું દુઃખ ટળી જાય. શું દુઃખ છે? અરે મહારાજ, આર્થિક રીતે બહુ ભીડમાં છું, ખાવા દાણા નથી. ત્યારે સંતો કે ભાઈ ભગવાનનું ભજન કર, જે ભગવાનનું ભજન કરે ને, જે ભગવાનના શરણે થાય ને, એનું ભગવાન સારું કરે. શું ભજન કરું? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. પેલાને થયું કે ભગવાનનું નામ લીધે જો સુખી થવાતું હોય તો લાવો ને ભજન કરી રાખો. સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન એને શરૂ કર્યું. અને ભાઈ ભજન છે ને બહુ તાકાત વાળું છે. આધિ વ્યાધિ કે ઉપાધિ, આધિ ભૌતિક આધિ દૈવિક કે આધ્યાત્મિક, કોઈ પણ પ્રકારના મનુષ્યના જીવનમાં દુઃખ હોય પણ એ ભગવાનનું ભજન કરે ને એટલે માનજો કે દુઃખનો ઉપાય થવાનું શરૂ થઈ ગયું. ભજન કરે ને પછી દુઃખને ગયા વિના છૂટકો નહીં. હા, દુઃખ મોટું હોય તો ભજન થોડું જાજુ કરવું પડે, દુઃખ નાનું હોય તો ભજન ઓછું કરવું પડે. એક નાના રૂમમાં અજવાળું કરવું હોય તો એક દીવો પ્રગટાવો તો ચાલે, પણ આખી પૃથ્વીમાં અજવાળું કરવું હોય તો સૂરજ ઉગે તો થાય, આપણા દીવડાથી કઈ આખી પૃથ્વીમાં તો અજવાળું થાય નહીં. મંડો ભજન કરવા, શ્રદ્ધાથી ભજન કરવાનું શરૂ કર્યું ને જોગાનું જોગ બન્યું. પણ એવું ભગવાનની કૃપા થઈ આર્થિક સંકટો ધીમે ધીમે ટળતા ગયા, સુખી થયો. બીજું કઈ જાજુ જ્ઞાન હતું નહીં, જ્ઞાન એટલું હતું કે સાધુ આવ્યા હતા ને એને મને સુખી કર્યો. કારણ કે ભગવાનને તને દર્શન થયા નહોતા, સાધુનો ગુણ જાગ્યો, સાધુ આવ્યા ને એને મને સુખી કર્યો, સાધુ આવ્યા ને એને મને સુખી કર્યો. આમ કરતા અંતકાળ આવ્યો, અંતકાળે પોતાના દીકરાને પાસે બેસાડ્યો. જીવનમાં ગુણ એક જ રહ્યો તો સાધુ આવ્યા મને સુખી કર્યા. સગા સંબંધીએ પૂછ્યું કોણ સાધુ આવ્યા હતા? સાધુ તો જગતમાં કરોડો છે, કોણ સાધુએ તમને સુખી કર્યા? તાકે સ્વામિનારાયણના સાધુ આવ્યા હતા ને એણે મને સુખી કર્યા. આટલું બોલ્યો ને દેહ પડ્યો, ત્યાં તો પ્રકાશ થયો. અંતકાળે ભગવાનનું નામ મુખમાં આવ્યું ને મહારાજ દયાળુ વિમાન લઈને એને લેવા આવ્યા. એ ભગવાન યાદ રહે કે ન રહે, એ ભગવાનના ભગત યાદ રહી જાય. ભગવાનના ઉત્સવ સમૈયા, ભગવાનના લીલા ચરિત્રો આ જો યાદ રહી જાય ને તો આપણા કલ્યાણનું કારણ સરળ થઈ જાય. અને એવા જ ભગવાનના અવતાર ચરિત્રોને
વ્યાસજીએ આ ગ્રંથમાં ખૂબ વિસ્તારથી ગૂંથ્યા છે. એ ભગવાનના મુખ્ય 10 અવતારોમાંથી જે ભગવાનના બે જળચર અવતારો મત્સ્ય અને કચ્છ, આ બેની કથાઓ આપણે ગઈકાલે સાંભળી. આજે ભગવાનના એવા જ એક અવતાર ચરિત્રની કથા આપણે સાંભળવી છે, જે ચરિત્ર ભાગવત શાસ્ત્રમાં તો લખાયું છે પણ આની કથા હિન્દુ ધર્મમાં બહુ ઓછી ગવાય છે. ભાગવતની કથા હોય તો પણ આ અવતારનું ચરિત્ર બહુ ગવાતું નથી. અને એ અવતાર એટલે ભગવાનનો બુદ્ધ અવતાર. વળી અવતારની ચક્રધારમાં સૌથી છેલ્લો લેટેસ્ટ, આજથી લગભગ આ 2018 એટલે 2600-2700 વર્ષ પહેલાનો જ આ ભગવાનનો અવતાર છે. દશાવતારમાંનો 9મો અવતાર છે બુદ્ધ અવતાર. હજી એક થવાનો બાકી છે, કલ્કી. એટલે થયા એમાં સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ ને સૌથી યંગ અવતાર કહેવાય તો એ અવતાર છે બુદ્ધ અવતાર. ભગવાન બુદ્ધે ભગવાન નારાયણનો જ એક અવતાર છે. પણ જ્યારે ભગવાન બુદ્ધ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે હિન્દુ ધર્મની પરિસ્થિતિ એટલી ડામાડોળ હતી કે ધર્મની સુધારણા કરવી ભગવાનને થોડીક અઘરી લાગી. અને એટલે જ ભગવાન બુદ્ધ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એટલે જ હિન્દુ ધર્મની જ શાખાના સુધારણા બદલે એમણે એક નવી જ વિચારધારા પ્રવર્તાવી. અને એટલે આજે દુનિયામાં બૌદ્ધ ધર્મ એ જુદા ધર્મ તરીકે ઓળખાય છે, પંકાય છે. અને આજે પણ દુનિયાના 40% દેશોમાં આ બૌદ્ધ ધર્મ હજી પણ અસ્તિત્વમાં છે. અત્યારે એમના ગુરુ દલાઈ લામા જે કહેવાય છે, તિબેટમાં એમના બહુ મોટા મઠો, ઇન્ડોનેશિયામાં બધું, જાપાન, જાકાર્તા, એ વખતે તો બહુ બૃહદ ભારત હતું, અફઘાનિસ્તાન સુધી એ ભગવાન બુદ્ધનો પ્રભાવ હતો. ભગવાન બુદ્ધે આ ભારત વર્ષમાં પોતાના જીવન, પોતાના કાર્ય અને એથી વધારે પોતાના ઉપદેશો દ્વારા બહુ જ અદ્ભુત સુખમય જીવન અને પરામય મોક્ષ, જેને નિર્વાણ શબ્દ બુદ્ધિઝમમાં વપરાયો, એનો સુંદર ઉપદેશ આપ્યો. ભગવાન બુદ્ધનું જ્ઞાન, એમનો ઉપદેશ એ તો બહુ ગહન છે, બહુ ઊંડો છે. પણ આપણે આ 2.5 કલાકમાં પ્રયત્ન એ ભગવાન બુદ્ધના જીવન ચરિત્રને જાણવાનો કરવો છે. એક એક ચરિત્ર એટલું ઊંડાણ ભર્યું છે, એટલું વિસ્તાર વાળું છે કે એના ઉપર ગ્રંથોના ગ્રંથો લખાયા છે. અને એનો જો વિસ્તાર કરવા જઈએ તો આપણું બુદ્ધિ પણ ઓછી પડે, એટલું આ ગૂઢ બુદ્ધિઝમનું જ્ઞાન છે. પણ છતાં આપણે એને થોડુંક આછો સમજવાનો પ્રયત્ન કરીએ. આજથી લગભગ 2600 વર્ષ પહેલા ઇક્ષ્વાકુ વંશ, જેમાં ભગવાન રામચંદ્રજી થયા, એ જ ઇક્ષ્વાકુ વંશમાં શાક્ય કુલ થયું. અને આ શાક્ય કુલમાં શુદ્ધોદન નામે એક રાજા થયા. રાજા શુદ્ધોદન બહુ જ બળવાન હતા. કપિલ વસ્તુ નામની એમની પોતાની નગરી હતી, જે હાલમાં નેપાળમાં એ કપિલ વસ્તુ નગરી ગણાય છે. અતિ બળવાન હતા, એમનું સામ્રાજ્ય પણ મોટું હતું, એમની પાસે સુખ સમૃદ્ધિ પણ ખૂબ હતી. રાજા શુદ્ધોદનને 2 પત્ની હતી, બંને કૌલીય વંશી રાજા અંજનની દીકરીઓ, બંને સગી બહેનો, એકનું નામ મહામાયા અને બીજીનું નામ ગૌતમી. માયા રાણી એ મોટા રાણી અને એમના નાના બેન એટલે ગૌતમી. રાજા શુદ્ધોદન ધર્મથી, પ્રેમથી પ્રજાનું પોષણ કરે છે, પ્રજાનું પાલન કરે છે, પોતાના રાજ્યની, પોતાની સંપત્તિની રક્ષા પણ કરે છે. આ પરિવાર ખૂબ ભક્તિવાળો છે. રાજા શુદ્ધોદનના પૂર્વજન્મની પણ એને એક જુદી જુદી દંતકથાઓ છે. રાજા શુદ્ધોદને પણ પૂર્વજન્મમાં બહુ તપ કરેલું, પ્રભુને પ્રાર્થના કરેલી, હે ભગવાન આપ મારે ઘર પુત્ર રૂપે પધારજો.
એજ રાધા શુદ્ધોદનના પૂર્વ જન્મના ફળ સ્વરૂપે ભગવાન જ્યારે નવમો અવતાર એટલે બુદ્ધ અવતાર રૂપે પ્રગટ થવાનું નિર્ધારિત કર્યો ને ત્યારે ભગવાને રાજા શુદ્ધોદન અને રાણી મયા રાણીને પસંદ કર્યા. એક દિવસ મયા રાણી રાત્રે સુતા છે અને સુતા મયા રાણીને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન રાણીને એવો આવ્યું કે સ્વર્ગમાંથી ચાર દિવ્ય દેહ વાળા દેવ પુરુષો એ રાણીના ઘર સુધી આવ્યા છે. મહેલમાંથી રાણીને જગાડ્યા છે. આદરપૂર્વક રાણીને ત્યાંથી લઈ ગયા છે. અતિ દિવ્ય એવો પ્રદેશ છે, જે પ્રદેશ રાણીએ કોઈ દિવસ પૃથ્વી ઉપર જોયો નથી એવી દિવ્ય શોભા વાળો એક પ્રદેશ છે. ત્યાં ચાર દેવ પુરુષો રાણી મયાને લઈ ગયા. ત્યાં સુંદર અને દિવ્ય એવું એક સરોવર હતું, એમાં એને સ્નાન કરાવ્યું. અલૌકિક દિવ્ય એવા વસ્ત્ર ને આભૂષણો, કદી ન જોયા હોય એવા સુગંધિમાન ફૂલોના રાણીને શણગાર કર્યા. જાણે કોઈ ભક્ત પોતાની માતાનું કે કોઈ ભક્ત દેવીનું પૂજન કરતો હોય એવા ભાવથી આ ચારેય દિવ્ય દેહ વાળા દેવ પુરુષોએ રાણીનું પૂજન કર્યું, એના શણગાર કર્યા. મયા રાણી તો વિચાર જ કરે છે કે આ બધું શું થઈ રહ્યું છે. સ્વપ્નમાં પણ વિચારે છે કે આ બધું શું ચાલે છે. અને પછી ચારે એક રાણીને લઈને આગળ ગયા ત્યાં સામેથી એક અતિ દિવ્ય તેજસ્વી સફેદ હાથી પોતાની સુંઢમાં એવું જ સફેદ કમળનું પુષ્પ લઈને સામે આવ્યો. સામે આવ્યા એટલે ચારે દેવતાઓ દૂર ગયા. હાથીએ રાણીની ત્રણ પ્રદક્ષિણા કરી અને પોતાના સુંઢમાં રહેલા એ શ્વેત કમળના પુષ્પથી રાણીના ગર્ભમાં જમણી બાજુ એ ફૂલનો સ્પર્શ કર્યો. અને અહીંયા જમણી બાજુ ફૂલનો સ્પર્શ હાથીએ સુંઢમાંથી કર્યો અને ત્યાં રાણીને એવું લાગ્યું અહીંયા મને કોઈ અડ્યું. અચાનક જાગી ગયા, રાણીનું સ્વપ્ન પૂર્ણ થયું. પણ જે સ્વપ્ન જોયું હતું આ સ્વપ્ન રાણીને અત્તલો અત્તલ યાદ રહી ગયું. નહીતર આપણે સ્વપ્ન જોઈએ બધા જ સ્વપ્ન બધાને યાદ સંપૂર્ણપણે રહે એવું હોતું નથી. જેવી મનની એ સ્વપ્નમાં લોલુપતા એ પ્રમાણે સ્વપ્ન યાદ રહે અથવા તો ભૂલાઈ જાય. વૈજ્ઞાનિકો તો એમ કહે છે કે આ દુનિયામાં એવો કોઈ માણસ જ નથી કે જેને સ્વપ્ન આવતું ન હોય. પણ ઘણાને બહુ આછા સ્વપ્ન આવતા હોય, જાગે ત્યાં સુધીમાં ભૂલી ગયા હોય એટલે એ એવું માને કે મને સ્વપ્ન આવતા નથી. નહીતર તો સ્વપ્ન એ એક અવસ્થા છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ. રાણીએ પોતે જોયેલું આ સપનું રાણીને અતોલ અતોલ યાદ રહી ગયું. અતિ આશ્ચર્ય થયું. સવારમાં પોતાના પતિ મહારાજ શુદ્ધોદનને વાત કરી, પતિદેવ મને આવું સ્વપ્ન આવ્યું છે અને એ સ્પર્શ હજી મને અનુભવાય છે. હું મારા પેટ ઉપર અડું ને તો હજી એ જે દિવ્ય સ્પર્શ થયો હતો એની મને હજી અનુભૂતિ થાય છે. રાજાને પણ આશ્ચર્ય થયું. પોતાના રાજ્યમાં રહેલા વિદ્વાન બ્રાહ્મણોને પંડિતોને બોલાવ્યા અને આ સ્વપ્નની રાણીએ એ વિદ્વાન બ્રાહ્મણોને પંડિતોને વાત કરી. સ્વપ્નનું પણ એક બહુ જ સુંદર વિજ્ઞાન છે. સ્વપ્નના આધારે આપણા જીવનની ઘણી બધી ઘટેલી કે ઘટનારી ઘટનાઓ એની પ્રિડિક્શન એનું અનુમાન થઈ શકે છે. પણ એવું જ્ઞાન જેની પાસે હોય એને એ પવિત્ર બ્રાહ્મણોએ જ્યારે આ સ્વપ્નની વાત સાંભળીને ત્યારે બધાએ બ્રાહ્મણોએ મહારાજ શુદ્ધોદનને કહ્યું કે મહારાજ આ તો બહુ જ આનંદની વાત છે. આવું સ્વપ્ન જે સ્ત્રીને થાય એના ઉદર થકી જરૂર કોઈ અલૌકિક પુરુષ આ પૃથ્વી ઉપર અવતરે એની આ અંદેશો છે. આ વાત સાંભળતા રાણીને પણ અતિ આનંદ થયો. સમય જતા રાણી ગર્ભવતી થયા અને સ્વપ્ન આવ્યું હતું એના બરોબર 10 મહિના પછી પૂર્ણિમાના દિવસે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. પણ રાણીએ પુત્રને જન્મ આપ્યો એ પહેલા ઘટના એક બહુ દિવ્ય ઘટી.
રાણી પોતે ગર્ભાવસ્થામાં હતા એટલે રાજાનો આગ્રહ એવો કે આવો દિવ્ય પુત્ર છે તો એ પુત્ર મારા રાજમહેલમાં પ્રગટ થાય. અને જગતની રીતિ તો એવી છે ને કે પહેલા પુત્રનું સંતાનનું પ્રાગટ્ય થવાનું હોય ત્યારે કન્યા પોતાના પિતૃગૃહે પિયરમાં જાય અને પિયરમાં એ બાળકને જન્મ આપે. આવી લોકરીતિ છે. રાણીના મનમાં પણ એમ કે હું પિયર જાઉં. આજે રીતિ 7 મહિનાની હોય છે ને કે 7મા મહિને પછી એને કન્યાને પિયર મોકલે. માય રાણીના મનમાં એમ કે હું પિયર જાઉં અને ત્યાં મને થોડો આરામ વિશેષ થાય તો ત્યાં હું પુત્રને જન્મ આપું. રાજાના મનમાં એમ કે આવો દિવ્ય આવો અલૌકિક પુત્ર અને આવું દૈવી સંતાન મારે ત્યાં પ્રગટ થવાનું છે તો આ સંતાન મારા ઘરમાં પ્રગટ થાય. રાજા શુદ્ધોદનને એમ કે સંતાન મારા ઘેર પ્રગટ થાય. રાણીને એમ કે હું પિતાના ઘેર જાઉ. ત્યાંથી મહારાજ અંજને પણ સંદેશાઓ મોકલ્યા કે અમારી દીકરીને ઘેર મોકલો. લેવા માટે જગતની રીતિ પ્રમાણે તેડવા પણ આવ્યા પણ રાજા શુદ્ધોદનનો આગ્રહ અતિ દ્રઢ એટલે પોતા રાણીને પિયર મોકલ્યા નહીં. પિયર ન મોકલ્યા એટલે એમના પિતાના મનમાં પણ જરાક થોડુંક દુઃખ થયું. અને પછી તો વાદ વધતા વધતા વટ ઉપર આવી ગઈ. અને દુનિયામાં જેટલા ડખા વટથી થાય છે ને એટલા ડખા બીજી કોઈ વાતથી થતા નથી. વાત સાવ નાની એવી હોય પણ બે પક્ષ વટ ઉપર આવી જાય એટલે વાતનું પરિણામ શું આવે એનું કઈ નક્કી રહે નહીં. બંને રાજ્ય બંને સશક્ત બંને સબળ બંને સમૃદ્ધ બંને મોટા રજેવાળા અને નાની એવી વાતમાં રાજા શુદ્ધોદનનો ભાવ હતો. એનો એવો કઈ આગ્રહ કે વટ નહોતો કે ન જવા દઉં પણ એનો ભાવ એવો કે આવો દિવ્ય આવો અલૌકિક અને આવો તેજસ્વી પુત્ર પ્રગટ થવાનો હોય તો મારા ઘેર પ્રગટ થાય. હું રાણીની બધી સગવડ સાચવીશ. પિયરમાં મોકલવાનો હેતુ તો સુખ સગવડ ને આરામનો જ હોય ને. બીજી બાજુ રાજાને એમ થયું કે જગતની એવી રીતિ છે મારી દીકરીને મોકલે કેમ નહીં. વાત જરાક વધી ગઈ વધતા વધતા આંટી પડી ગઈ. રાજાને વડીલોએ સમજાવ્યા કે મહારાજ આ વાત જો વધી જશે તો વગર કારણે સગા સગામાં જ લડાઈ થશે વગર કારણે 5-50ને મરવું પડશે. મહારાજ આપ આપનો ભાવ આપનો આગ્રહ આપની જીદ છોડો અને રાણીને પિયર જવાની રજા. જ્યારે બધાએ રાજા શુદ્ધોદનને સમજાવ્યા એટલે કમ અને પણ રાજા શુદ્ધોદને રાણીને પિયર મોકલ્યા. બધી તૈયારીઓ કરી પણ આ બાજુ રાણીના પ્રસૂતિનો સમય પણ હવે તો નજીક આવી ગયો હતો અને વાત હવે વટ ઉપર હતી એટલે રાજાએ સૈનિકોને સાથે મોકલ્યા. સુંદર પાલખી સજાવી પાલખીમાં આ મયા રાણીને બેસાડી અને મહારાજે એમને વિદાય કર્યા. અહીંયાથી કપિલ વસ્તુથી નીકળ્યા પોતાના પિતાને ઘેર જાય. રસ્તામાં જ માર્ગમાં આ કબ રાજાની શુદ્ધોદનની હદ પૂરી થાય પોતાના પિયરની હદ ચાલુ થાય પણ હદ ચાલુ થાય ત્યાંથી મહેલ ઘર તો ઘણું દૂર હતું. એ હદ જ્યાં ચાલુ થઈ ત્યાં લુંબિની નામનું નગર એમાં એક બહુ મોટો બગીચો ત્યાં વિશ્રામ કરવા માટે મહામાયા રાણી બેઠા અને ત્યાં જ એમને પ્રસૂતિની પીડા ઉપડી અને એ જ માર્ગમાં એ જ બગીચામાં એક વૃક્ષ નીચે રાણીએ આ પુત્રને જન્મ આપ્યો. એ બગીચો તો હવે નથી પણ નેપાળમાં હજી લુંબિની નગર જ્યાં ભગવાન બુદ્ધ પ્રગટ્યા હતા એ સ્થાન અત્યારે તો ત્યાં સ્તૂપ બન્યો ને ત્યાં બધું મઠ બધું સુંદર આયોજન થયું પણ એ સ્થાનમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. આ બાળક જન્મતાની સાથે રડ્યો નહીં. રડ્યો નહીં એટલું નહીં એથી મોટું આશ્ચર્ય એ થયું કે જન્મતાની સાથે આ બાળક 7 ડગલા ચાલ્યો અને જે 7 ડગલા ચાલ્યો એ 7-7 ડગલે ફૂલ પથરાણા અને 7 ડગલા ચાલ્યા પછી એ બાળક સૂતો એટલું નહીં જ્યાં સૂતો ત્યાં દિવ્ય અવાજ આવ્યો હું બંધનથી મુક્ત છું હું સ્વતંત્ર છું કોઈનામાં બંધાવા આવ્યો નથી સૂતેલાને જગાડવા અને સૂતેલો જાગવા આવ્યો છું આવો મંત્ર બોલી અને બાળક પછી નિદ્રામાં સરી ગયો.
માતાએ જ્યારે આ દ્રશ્ય જોયું, સાથે રહેલા બધા સૈનિકો હતા, રક્ષકો હતા, દાસીઓ હતી, એમણે પણ આ દ્રશ્ય જોયું. પહેલા તો કોઈને મનાણું નહીં કે જન્મતા આવે બાળક આમ ચાલે ખરો, પહેલા તો ન મનાણું. પણ એ ફૂલના પગલા જોયા એટલે પ્રતીતિ થઈ કે ના, બાળક અહીં ચાલ્યો છે. પછી તો રાણીને પણ હૃદયમાં આનંદ થયો. રાણી પછી એ પોતાના પુત્રને લઈ અને પિતૃગૃહે ન જતા મહારાજ શુદ્ધોદન પાસે જ પાછા આવી ગયા. રાજાએ પુત્ર જન્મનો મહાન મોટો ઉત્સવ કર્યો. આખા નગરમાં રાજાને ત્યાં કુંવર જન્મ્યો છે, પછી એમાં તો શું ખામી રહી હોય. રાજા શુદ્ધોદનને અતિ આનંદ થયો, અતિ આનંદ થયો. આખા નગરમાં પોતાને ત્યાં રાજકુમારનું પ્રાગટ્ય થયું છે એનો આનંદ અને ઉત્સવ ઉજવાયો. પણ ત્યારે કપિલ વસ્તુ નગરીમાં આ વાતની કોઈને ખબર ન હતી કે જેના પ્રાગટ્યનો ઉત્સવ આખું નગર ઉજવે છે એ રાજાનો રાજકુમાર નહીં, પણ સ્વયં ભગવાન પોતે આજ રાજાને ત્યાં પુત્ર રૂપે પધાર્યા છે. આખા નગરમાં અતિ અતિ આનંદ થયો. રાજા શુદ્ધોદનના ગુરુ છે, એમનું નામ છે અસિત મુનિ. એમને સમાધિમાં ખબર પડી. એમને ખબર પડી કે ભગવાન નારાયણ પ્રગટ થયા છે પોતાના 5 શિષ્યોને સાથે લઈ અને શુદ્ધોદન મહારાજના મહેલમાં પધાર્યા. રાજા શુદ્ધોદને પોતાના આંગણે પોતાના ગુરુને વણ તેડાવ્યા આવેલા જાણ્યા. રાજાના મનમાં થયું કે આ દીકરો છે શુકનિયાળ, નીતર ગુરુને બોલાવી બોલાવીને થાકીએ તોય દર્શન દેવા પધારે નહીં, પણ આપણે ત્યાં દીકરો આવ્યો ને, હારા પગલાનો છે, શુકનિયાળ છે, હજી તો જન્મ્યો, એને 5 દિવસ થયા અને ત્યાં તો મારા ગુરુ આજ મને દર્શન આપવા સામે પગલે આવ્યા છે. હૃદયમાં અતિ રાજા શુદ્ધોદનને આનંદ થયો. પણ રાજા શુદ્ધોદનને વાતની ખબર નહોતી કે આ દીકરો શુકનિયાળ નહીં, આ દીકરો તો સાક્ષાત નારાયણ છે, અને જ્યાં ભગવાન આવે ને ત્યાં બીજા કોઈને બોલાવવા પડતા નથી. જ્યાં ભગવાન આવે ત્યાં બીજું બધું એની મેળે વણ તેડાવ્યું સામેથી આવી જાય છે. જેના જીવનમાં, જેના ઘરમાં, જેના હૃદયમાં ભગવાન આવે ને પછી એને કોઈને બોલાવવા નથી જવું પડતું, કોઈને આમંત્રણ આપવા નથી જવું પડતું. અરે વાલા વેરી હોય ને વાલા થઈ જાય. ધર્મદેવ અને ભક્તિ માતાને અસુરોએ બહુ દુઃખ આપ્યું. ભિક્ષુક બની એમના આંગણે આવે, ઘરમાંથી બધી વસ્તુ માગી માગીને લઈ જાય. 7 દિવસના ધર્મ અને ભક્તિને ઉપવાસ થયા, પણ જે દિવસે ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં ભગવાન બાળ ઘનશ્યામ આવ્યા ને, જે બધા લૂંટી લૂંટીને લઈ ગયા હતા ને, એ વગર માગે પાછું આપી જવા માંડ્યા. ભગવાન આવ્યા ને બધું પાછું આવ્યું. આજ ભાગવતમાં ધ્રુવજીની કથા છે. ધ્રુવજીને પિતાએ ખોળામાં ન બેસાડ્યા, માતાએ તર છોડી દીધા. ધ્રુવજી વનમાં ગયા, તપશ્ચર્યા કરી અને ભગવાન એમને દર્શન આપ્યા અને ભગવાનને મેળવીને ધ્રુવજી પાછા આવ્યા ને, ત્યાં તો પિતા ઉતાન પાદે હાથી તૈયાર કર્યો. હાથીમાં સોનાની અંબાડીમાં ધ્રુવજીને બેસાડ્યા અને આખા નગરમાં ધ્રુવજીની સવારી એ જ રાજા ઉતાન પાદે કાઢી. નહીં તો 6.5 પહેલા જે ઉતાન પાદ ધ્રુવને ખોળામાં બેસાડવા તૈયાર નહોતો. ધ્રુવજી તપ કરવા ગયા, રોકી શક્યો નહીં કે ના બેટા, આ ઉંમરમાં તારે તપ કરવા ન જવાય. એના બદલે ભગવાન મળ્યા ને. એના એ જ ઉતાન પાદે ધ્રુવજીને સોનાની અંબાડી ઉપર હાથી ઉપર બેસાડીને એની સવારી એ જ નગરમાં કાઢી. જેને જીવનમાં ભગવાન મળે છે એને બીજું બધું મેળવવા માટે કઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. આપણા શાસ્ત્રો બહુ સુંદર કહે છે કે ભગવાન છે ને થડ છે, જેને થડ મળી જાય એને ફળ ફૂલ પાંદડા લાકડા આ બધું આપોઆપ એને મળી જ જાય છે.
પણ આપણી મુશ્કેલી એ છે, આપણે પથરા ઉપાડી ઉપાડીને કેરીઓ પાડવા દોડીએ છીએ પણ આંબાનું થડ પકડી લેતા નથી. જેને જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એને પછી બીજું કંઈ મેળવવા માટે બીજો વિશેષ પ્રયત્ન કરવાનો જ રહેતો નથી. અરે ભાવનગરની જામનગરની એક નાનકડી કથા છે. જામનગરના જામ સાહેબ એટલે તો એવડું મોટું એમનું રાજ્ય, હજારો ગામડાના એ માલિક, અને એમના રાજ્યમાં એક નાનકડા ગામમાં એક નાનકડા ખૂણામાં એક નાનકડી ઝૂંપડીમાં એક શુદ્ર વર્ણનો, આજની પરિભાષામાં આપણે જેને વાઘરી કહીએ ને, એક ખૂણામાં રહે. પણ પૂર્વેનો જીવ બહુ શ્રેષ્ઠ હશે, ભગવાનનું ભજન કરે, અને ભજન એવું કર્યું એવું કર્યું એવું કર્યું કે ભક્તિના બળે ભગવાન સાથે તાર જોડાઈ ગયો. અને ભાઈ ભક્તિના માર્ગમાં હૃદય અને ભજનની જ ગણતરી છે. કઈ જાતનો છે, કઈ જ્ઞાતિનો છે, કયા ગોળનો છે, કયા ચોકડાનો છે, રૂપિયાનો છે, પાવલીનો છે, 48 નો છે, 42 નો છે, 41 નો છે, 9 નો છે, 10 નો, આ કઈ ત્યાં હોતું નથી. ભક્તિના માર્ગમાં કઈ ગણતરી નથી હોતી. ભક્તિના માર્ગમાં તો એક જ ગણતરી છે, ભગવાન એ જોવે છે કે ભજન કેવું કરે છે. એની જાતિ કઈ છે, એની જ્ઞાતિ કઈ છે, એનો વર્ણ કયો છે. જાતિ ને પાતિ નહીં હરી કેરા દેશમાં, ભગવાનના દેશમાં એ નથી. એવું ભજન કર્યું, એવું ભજન કર્યું, એવું ભજન કર્યું કે એની ભક્તિના પ્રતાપે ભગવાન એની ઝૂંપડીમાં પ્રત્યક્ષ આવીને ઉભો રહી ગયો. અને ભાઈ ભક્તિની શ્રેષ્ઠતા એ છે, હું ભજન કરી કરીને ભગવાનના ધામ સુધી તો કરોડો જાય છે, પણ કોઈકનું ભજન એવું શ્રેષ્ઠ બને છે ને કે એની ભક્તિના તાતણે ખેંચાઈ અને ભગવાનની ઉપરથી નીચે આવી જવું પડે છે, અને એ ભક્તિની સાર્થકતા છે. આપણે ભગવાનને ભજન કરવા, આપણે ભગવાનની ભક્તિ કરવા, આપણે આ 24 પગથિયા ચડીને જઈએ તો ઠીક છે, પણ ભક્તિ સફળ ત્યારે થાય જ્યારે પગથિયા ઉતરીને ઠાકોરજી સામે આવીને ઉભો રહે ને, તે દી માનું કે આપણી ભક્તિ સફળ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં દાદુ દયાલ સંત થયા, નિરંતર જણે રામ 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 રામનું ભજન જ કર્યું, બીજું કંઈ ન કર્યું. જે આવે ને કે રામ ભજો, રામ ભજો, રામ ભજો, અને આમ કરતા કરતા જીવન પર્યંત રામનું ભજન કર્યું. એક દિવસ સમય એવો આવ્યો કે દાદુ ચૂપ થઈ ગયા, ભજન બંધ કરી દીધું. એમના હજારો શિષ્યો નવાઈ પામ્યા, આખી જિંદગી આપણને ઉપદેશ આપ્યો કે ભજ્યા જેવું તો એક રામ નામ છે, બાકી બધું બોલ્યું એ તો બકવાસ. લીધા જેવું તો એક રામ નામ, બાકી બધું બોલ્યું એ તો બકવાસ. રામ નામ સિવાય બધું બોલેલું ખોટું. આવો આખી જિંદગી જેને ઉપદેશ આપ્યો અને પોતે જ હવે ભગવાનનું નામ લેતા બંધ થઈ ગયા. હજારો શિષ્યો ભેગા થયા, સૌને આશ્ચર્ય થયું, સૌએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ હવે તમે ભજન કેમ નથી કરતા? અને તે દિવસે દાદુ દયાલે જવાબ આપ્યો હતો, હે ભક્તો, હવે હું રામનું નામ નથી લેતો, હું માળા નથી ફેરવતો, હું કરમાલા નથી ફેરવતો, માલા જપો ન કરે જપો ઔર જીહવા જપો ન રામ, સુમિરન મેરા હરિ કરે, મેં પાવા વિશ્રામ, પાવા વિશ્રામ, હવે હું રામ રામ નથી કરતો કેમ? તો વૈકુંઠમાં બેઠેલો રામ, દાદુ 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 દાદુ, એ મારું નામ લે એટલે હવે મેં એનું નામ લેવાનું બંધ કર્યું.
આ ભક્તિ ની પરાકાષ્ઠા છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર માં દાદાના દરબાર ગઢમાં લીંબ તરુ નીચે એ ઢોલિયા ઉપર બેઠો હોય, ત્રણ છોગલા વાળી પાગ ધારણ કરી હોય, શ્વેતાંબર ધારણ કર્યા હોય અને હાથમાં માળા લઈ અને માળાના મણકા ભગવાન સ્વામિનારાયણ જે દિવસે ફેરવતા ને તે દિવસે ભક્તોએ પ્રભુને પૂછ્યું, પ્રભુ અમે તો તમારા ભગત, અમે તમારી માળા કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પણ પ્રભુ તમે કોની માળા કરો છો? અને ત્યારે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સહજાનંદ સ્વામી કહેલું, ભક્તો સાંભળો, તમે મારું નામ લ્યો છો ને, હું મણકે મણકે તમારું નામ લઉં છું. મારો દાદો ખાચર બરોબર છે ને, મારો સુરો ખાચર હાજો તો છે ને, મારો પરબતભાઈ ને કઈ વાંધો નથી ને, મારો અલૈયો ખાચર, મારો માચો ખાચર, એ મારો બ્રહ્માનંદ, મારો પ્રેમાનંદ, મારો નિષ્કુળાનંદ, મારો નિત્યાનંદ, મારો મહાનુભાવાનંદ, હાઉ સુખી છે ને, હું મણકે મણકે મારા ભક્તની માળા કરું છું. અને ભગવાનના મણકામાં જે દિવસે આપણું નામ ચડી જાય તે દિવસે આપણી ભક્તિ સફળ. નાનકડા ગામમાં રહેનારો એ નાનકડો સાવ સમાજનો છેલ્લો માણસ, પણ ભક્તિ એવી થઈ ભગવાન આવ્યો. અને ભાઈ ભગવાન આવે એટલે છાનો રે નહીં, સૂરજ ઉગે તો હજી કદાચ છાનો રે, પણ ભગવાન છાનો ન રે. સંસારમાં બે માર્ગ છે, એક ભોગનો ને એક યોગનો. ભોગી પાસે પૈસો આવે તો છાનો ન રે, દુનિયામાં પૈસા આવે એટલે છાના રે નહીં, ખૂણે ખાચરીથી ડોક્યું કરે જ કરે ને, બધે પૈસો દેખાવા માંડે. પૈસો આવે એટલે છાનો ન રે, એ ઘરમાં દેખાય, કપડામાં દેખાય, પેનમાં દેખાય, મોબાઈલમાં દેખાય, અરે ચશ્માની ફ્રેમમાં દેખાય, પગમાં પહેરેલા મોજામાં, મોજા ઉપર રહેલા બૂટમાં, ઘડિયાળના પટ્ટામાં, પાકીટમાં, એ બધે પૈસો ડોક્યું કરે કરે ને, પૈસો છાનો ન રહે. ભોગના માર્ગમાં સંપત્તિ છાની ન રહે, યોગના માર્ગમાં ભગવાન છાનો ન રહે. જેને ભગવાનની પ્રાપ્તિ થાય ને છાનું ન રહે, એ કોઈને કહેવા ન જાય, પણ એના પંડમાં જે આનંદ વર્તે ને એ આનંદ જગતને કહી આપે કે ભાઈ આને અલખ ધણી મળી ગયો છે. ગામ આખાને ખબર પડી કે ભાઈ આને ત્યાં ભગવાન છે, આખું ગામ દર્શન કરવા આવ્યો. કોઈને ભગવાનના પ્રગટ દર્શન ન થાય પણ ત્યાં ઠાકોરજી છે એવી અનુભૂતિ તો સૌને નાનકડી ઝૂંપડીમાં થયા કરે. અને ધીમે ધીમે વાત આખા પંથકમાં ફેલાણી, ગામો ગામથી ટોળે ટોળા એ ભગતના દર્શન કરવા, એ ભગતની ઝૂંપડીમાં રહેલા ભગવાનના દર્શન કરવા આવે. ભગવાનનું દિવ્ય રૂપ કોઈને ન દેખાય પણ ત્યાં પગ મૂકે અને અંતરમાં જે ટાઢક થાય, અહીં હા પાડી દેખ ના, અહીં ભગવાન બેઠો છે. સૌની અનુભૂતિ થવા લાગી. વાત ઉડતી ઉડતી જામ સાહેબના કાને પહોંચી. જામનગરનો ધણી, હજાર ગામનો એ માલિક, અને એને કોઈએ કીધું કે મહારાજ તમારા એક ગામમાં એક નાનકડો સામાન્ય શુદ્ર અને એને ભગવાન મળ્યા છે. જામ સાહેબ ને મનાણું નહીં, એવાને ભગવાન મળે તો કે હા મહારાજ મળ્યા છે. અરે ન મળે ત્યાં તો રાજા આગળ ચાર હજુરિયા હોય ને. હા મહારાજ તમે આટલું ભજન કરો, આવું તમે હોનાનું રાજમહેલમાં મંદિર કર્યું, રોજ તમે મોંઘા મોંઘા હજાર હજાર ફૂલ ચડાવો અને રોજ કેસર જળથી ગાયના દૂધથી એ ભગવાનનો અભિષેક કરો અને ભગવાન તમને ન મળ્યા અને એવાની ઝૂંપડીમાં જઈને બેઠો હોય, દંભી છે, ઢોંગી છે, ખોટો છે. રાજાએ ચાર ડાયા મંત્રીઓને તપાસ કરવા મોકલ્યા કે જાઓ તપાસ કરો. ચારેય જણા રાજાએ મોકલા એટલે તપાસ કરવા તો ગયા, પણ જ્યાં જઈને ઊભા રહ્યા ને અંતરમાં એવી અનુભૂતિ થઈ ગઈ, ભગવાન દેખાણા નહીં પણ ભગવાનની અનુભૂતિ થયા વિના રહી. પાછા આવ્યા, રાજાએ પૂછ્યું, પાછા આવ્યા ને એટલે રાજાએ તરત એમને પૂછ્યું, શું ત્યાં ભગવાન છે? પેલા ચારે હા પાડે તો રાજાને બીક લાગે, ના પાડવા તો મન કબૂલે નહીં.
એટલે ચારે કીધું, મહારાજ આમ તો દેખાણા નહીં પણ કઈક હોય એવું લાગ્યું ખરું. એ મહારાજ હવે તમે રૂબરૂ જઈને જોવો તો ખબર પડે, અમને કઈ સમજાણ્યું નહીં. અને ત્યારે જામ સાહેબ પોતે હો, હવે જામનગર નો જામ સાહેબ એ અસવારેલી નીકળે, હાથીની અમાડી ઉપર બેઠો, ગામનું સરનામું પૂછતો પૂછતો રાજા પોતે એના ઘેર આવ્યા. અને પેલો ભગત તો આમ ઘેલો ઘેલો, ઓહો હો હો હો, આવડો મોટો રાજા મારે ઘેર, આનંદ નો કોઈ પાર ન રહ્યો, પગમાં પડ્યો, મહારાજ પધારો પધારો પધારો. પણ રાજાને તો અહંકાર ને, એટલે સાંભળ્યું છે તારે ઘર ભગવાન આવ્યા છે. પેલો કે મહારાજ લોક કે છે, લોક કે છે તું ના પાડ. પેલા જવાબ બહુ સરસ આપ્યો, મહારાજ અત્યાર સુધી તો લોક કહેતું હતું ને, ત્યારે મને મનમાં એમ થતું હતું કે મારી ઝૂંપડીમાં ભગવાન આવ્યો હશે કે નહીં આવ્યો હોય, પણ મહારાજ આજ મને ભરોસો થઈ ગયો કે મારી ઝૂંપડીમાં ભગવાન આવ્યો છે, આવ્યો છે ને આવ્યો. હજાર પાદર નો ધણી જામનગર નો જામ સાહેબ મારા જીવાની ઝૂંપડીએ હાથ પેઢી પ્રાર્થના કરી કરીને ગુજરી જાય તોય પગ ન મૂકે, અને એવો જામનગર નો ધણી મારા આંગણે આજ આવ્યો છે તો ઠાકોરજી આવ્યો હશે ને તો જ આ જામનગર નો ધણી મારે ઘેર. જેને ઘરે ભગવાન આવે ને એના ઘરે બધું આવી જાય. અને માટે બધાય માટે ફાફા મારવાનું છોડી ભગવાનને લઈ આવજો. ભગવાનને લાવશો ને એની પાછળ પાછળ સુખ સમૃદ્ધિ યશ કીર્તિ મોટાઈ માન સત્તા સંપત્તિ આ વગર બોલાવે, વગર માગે, પાછળ પાછળ આવ્યા કરશે. રાજા શુદ્ધોધનને ઘેરાજ ભગવાન પધાર્યા ને આવા મોટા ગુરુ સામે ચાલીને આવ્યા, એમણે પણ દર્શન કર્યા. રાજાએ પ્રાર્થના કરી, ગુરુદેવ આપ આવ્યા જ છો તો મારા દીકરાના નામકરણ સંસ્કાર કરી આપો, મારા દીકરાનું આપ કંઈક નામ પાડી આપો. ગુરુદેવ પણ મનમાં રાજી થયા, થયું લાવો આવી ભગવાનની સેવા મને મળી છે તો દીકરાનું કંઈક નામ પણ પાડીએ. પોતાના ખોળામાં પ્રભુને લીધા, પણ પરમાત્માના શરીર ઉપરના ચિહ્ન હજુય. અને ગુરે રાજા શુદ્ધોધનને કહ્યું કે મહારાજ તમારા દીકરાનો જન્મ પૂર્ણિમાના પવિત્ર દિવસે થયો છે, વળી એના શરીર ઉપરના જે ચિહ્ન છે આના ઉપરથી એવું નક્કી છે કે તમારો દીકરો જગતનો સૌથી શ્રેષ્ઠ રાજા થશે. આના જેવો કોઈ યોદ્ધો નહીં થાય, આના જેવો કોઈ રાજ્ય શાસનમાં કુશળ નહીં થાય, આના જેવો કોઈ રૂપવાન નહીં થાય, આના જેવું કોઈ યશ અને કીર્તિ વાળો નહીં થાય. પણ ત્યાં રાજા અને રાણી બેનો જીવ તાળવે ચોંટ્યો, પણ શું મહારાજ, પણ આના ભાગ્યમાં એક રેખા એવી છે, જો આ ભોગના માર્ગે ને રાજ્યના માર્ગે વળશે ને તો જગતનો સૌથી શ્રેષ્ઠ યોદ્ધો ને રાજા થશે, અને જો અધ્યાત્મના માર્ગે વળશે ને તો જગતનો સૌથી શ્રેષ્ઠ જ્ઞાની આ તમારો દીકરો થશે. આ બેમાંથી જે માર્ગે જશે એ માર્ગમાં પોતાનું કાર્ય પોતાનો અર્થ એ સિદ્ધ કરશે, આથી તમારા દીકરાનું નામ અમે સિદ્ધાર્થ એવું રાખીએ છીએ. અસિત ગુરુએ ભગવાનનું નામ સિદ્ધાર્થ એવું પાડ્યું, દર્શન કરી આશીર્વાદ આપી, જતા જતા ચેતવણી આપી કે મહારાજ આ તમારા દીકરાને સાચવજો, ભલે મોટા રાજમાં પ્રગટ થયો છે પણ આ જીવ વૈરાગ્ય વાળો છે, રાજમાં બહુ રહેશે નહીં, માટે આને સાચવજો. આટલું કહીને ગુરુદેવ રાજ્યમાંથી ચાલ્યા ગયા. સાત દિવસ થયા અને સાતમા દિવસે સિદ્ધાર્થની માતા માયા રાણી એમનું અચાનક જ અવસાન થયું. સાત દિવસના પુત્રને મૂકી માતા માયારાણી મૃત્યુ પામ્યા. રાજાને અતિ દુઃખ થયું, પોતાના પુત્રની ચિંતા થઈ. પણ આ સિદ્ધાર્થનું નાની ઉંમરથી જ એવું દિવ્ય આકર્ષણ હતું કે રાજાના બીજા રાણી જેમનું નામ હતું ગૌતમી, એમને ત્યાં પણ એક પુત્રનો જન્મ એ જ દિવસે થયેલો,
જે દિવસે મયા રાણીએ પ્રભુને જન્મ આપ્યો એ જ દિવસે એમના નાના બહેન ગૌતમી એમણે પણ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ પડ્યું હતું દેવવ્રત. પણ સિદ્ધાર્થની માતા મૃત્યુ પામ્યા, હવે નાનકડા દીકરાને કોણ સાચવે? ગૌતમીને સિદ્ધાર્થમાં અતિ પ્રેમ અને આકર્ષણ જાગ્યું એટલે પોતાનો પુત્ર હતો એ દાસીને સાચવવા આપ્યો અને આ માયારાણીનો પુત્ર સિદ્ધાર્થ એને માતા ગૌતમીએ સાતમા દિવસથી પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો અને પછી સગી માતા કરતા પણ સવાઈ માતાની જેમ એમણે આ દીકરાને સાચવ્યો અને એ માતાનું ઋણ ભગવાને જીવન પર્યંત યાદ રાખ્યું. હો, સંસાર છોડી દીધો, વૈરાગ લઈ લીધો, કુટુંબ પરિવાર છોડી દીધું, નામ બદલાઈ ગયું, જ્ઞાન પ્રાપ્ત થયું એટલે સિદ્ધાર્થમાંથી બુદ્ધ થઈ ગયા, પણ બુદ્ધ એકલા બુદ્ધના નામે ન ઓળખાયા, જગતમાં કયા નામે ઓળખાયા? ગૌતમ બુદ્ધ. પોતાની માતાએ સેવા કરીને, પોતાની માતાનો ઉપકાર, સંસારમાંથી સર્વ પ્રકારના સંબંધો તોડ્યા પછી પણ આવા બલિદાનને, આવા સમર્પણને ભગવાને ક્યારેય ત્યાગ્યું નહીં અને ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી પણ પોતાની આમ સગી માતા તો નહીં, પાલક માતા, જેમ યશોદાજી કૃષ્ણના પાલક માતા, જન્મ ના આપ્યો પણ પાળ્યા પોષ્યા, એમ ગૌતમીએ પણ બુદ્ધને જન્મ ના આપ્યો પણ પાળ્યા પોષ્યા અને એટલે માતાનું નામ જીવન પર્યંત આજ 2500 વર્ષ પછી પણ માતાનું નામ ભગવાને પોતાની સાથે જોડી રાખ્યું. માતાએ ભાવથી ધીમે ધીમે સિદ્ધાર્થનો ઉછેર કરવા માંડ્યા. સિદ્ધાર્થ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનું તેજ, એમની આભા, એમનું આકર્ષણ દિવસે દિવસે વધતું ચાલ્યું. જે કોઈ સિદ્ધાર્થને જોવે બસ એમાં એને પ્રીતિ થઈ જાય, એના કોઈ વખાણ કરતા થાકે નહીં, આખું નગર સિદ્ધાર્થથી સુખ પામે છે. પણ રાજા શુદ્ધોદનના મનમાં ગુરુદેવના વચનો ઘૂમ્યા કરે છે કે જોજો, હો, તમારા દીકરો ગમે એવો રાજસુખમાં રહેશે તેનું મૂળ તો વૈરાગ્યનું છે, એક દિવસ જગતને છોડીને જતો રહેશે. રાજાએ નક્કી કર્યું કે મારા દીકરાને વૈરાગ્ય થાય જ નહીં, એટલા માટે એને જગતનું કોઈ દુઃખ મારે એને દેખાવા દેવું નથી. દુઃખ કંઈક દેખે તો એના હૃદયમાં અભાવ જાગે ને જગતનો. જગતનું વાસ્તવિક ચિત્ર સુખ અને દુઃખ બેયનું છે. પણ રાજા શુદ્ધોદને પુત્રને જગતનું વાસ્તવિક ચિત્ર દેખાય તો કદાચ એના હૃદયમાં જગત પ્રત્યે અભાવ જાગી જાય, એટલા માટે એક અદ્ભુત વાતાવરણ તૈયાર કર્યું, એક સુંદર મજાનો મહેલ, ત્યાં બધા રૂપાળા પુરુષો સ્ત્રીઓ, એમાં કોઈ વૃદ્ધ નહીં, એમાં કોઈ રોગી નહીં, એમાં કંઈ દુઃખી નહીં, સુખ સુખ અને સુખના જ વાતાવરણમાં રાજા શુદ્ધોદન સિદ્ધાર્થને મોટા કરવા લાગ્યા. સિદ્ધાર્થ 5 વર્ષના થયા એટલે સર્વમિત્ર નામના ગુરુને સિદ્ધાર્થના વિદ્યાભ્યાસ માટે તૈયાર કર્યા. ગુરુએ પણ સિદ્ધાર્થને સર્વ પ્રકારની વિદ્યા ભણાવી, શાસ્ત્રની, શસ્ત્રની, ઇતિહાસની, પુરાણની, અશ્વસવારી, બધી જ કળાઓમાં અતિ પારંગત નાની ઉંમરમાં સિદ્ધાર્થ થયા. જગતના સર્વ સુખો ભોગવતા હોવા છતાં પણ સિદ્ધાર્થના હૃદયમાં હજી આનંદ નહોતો થતો. જેમ જેમ દીકરો મોટો થતો ગયો પિતાની ચિંતા વધતી ગઈ કે મારો દીકરો હજી એવો આનંદમાં કેમ નથી દેખાતો, કોઈ કે સલાહ આપી મારા જ પરણાવી દો એટલે સુખી થઈ જાય. રાજા કે વાત સાચી. યશોધરા નામની કન્યા સાથે સિદ્ધાર્થના વિવાહ પણ કર્યા. 16 વર્ષની ઉંમરે સિદ્ધાર્થના વિવાહ થયા. એમનો ગૃહસ્થાશ્રમ આગળ વધ્યો પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ મહેલના બંધિયાર વાતાવરણમાંથી સિદ્ધાર્થને બહાર જવાની, દુનિયા જોવાની લાલચ પણ વધતી ગઈ. પોતાના પિતાને વારંવાર પ્રાર્થના કરે, પિતાજી શું આવડી જુ દુનિયા છે, મને નગર તો જોવા દો, મને મારી પ્રજાને તો મળવા દો. રાજા કે પ્રજા બધી તમને મળવા આવે છે ને? તો કે પ્રજા મને મળવા આવે છે, મને તો પ્રજાને મળવા જવા દો. નગરમાં જવાની સિદ્ધાર્થની દિવસે દિવસે માંગણી વધતી ચાલી.
રાજા શુદ્ધોદનને થયું કે હવે દીકરાને ક્યાં સુધી બાંધી રાખીશું. એવા મહારાણી યશોધરા પણ ગર્ભવતી બન્યા. થયું કે હવે તો દીકરો સંસારમાં બંધાઈ ગયો છે ને, હવે એને બહુ વાંધો નહીં આવે, પોતાના પુત્રને નગરમાં જવાની રજા આપી. નગરમાં જવાની રજા આપી ત્યારે પોતાના એક સારથી ને અતિ વિશ્વાસુ સારથી હતો એને મોકલ્યો, સોનાનો રથ મોકલ્યો, એમની આગળ એક સૈનિકોની ટુકડી મોકલી દીધી. ક્યાં જ રસ્તે સિદ્ધાર્થ ફરે એ માર્ગમાં ક્યાંય કોઈ જ વસ્તુ દુઃખદાયક હોવી જોઈએ નહીં કે જેથી સિદ્ધાર્થને જગત દુઃખ છે એવી ખબર ન પડે. બધી જ તૈયારીઓ થઈ ગઈ, પણ ભાઈ ભગવાનને મંજૂર તો કંઈક જુદું હોય ને. સોનાના રથમાં બેસી અને સિદ્ધાર્થ જ્યારે નગર જોવા માટે નીકળ્યા અને નગરમાં રસ્તા બધા ખાલી છે, કારણ કે રાજાએ બધાને રસ્તામાંથી ખાલી કરી દીધા છે, નગરના મકાનો દેખાય છે. પણ એવા સમયે કોઈ એક ઘરમાંથી કમરમાંથી સાવ વળી ગયેલો, હાથમાં લાકડીના ટેકે ચાલતો ચાલતો એક વૃદ્ધ પુરુષ નીકળ્યો અને સિદ્ધાર્થે જીવનમાં પહેલી વાર એક વૃદ્ધને જોયો. અને ભાઈ ગઢપણ આવે એટલે તો શરીરનું રૂપ બધું ચાલ્યું જાય, શરીરની કાંતિ ચાલી જાય, શરીરનું બળ ચાલ્યું જાય, ગઢપણ માણસને પરવશ કરી દે. માંડમાન લાકડીના ચાલ ટેકે ચાલતા આવા કુરૂપ વાંકા વળી ગયેલા ચામડી લબડી ગયેલા વૃદ્ધને જ્યાં સિદ્ધાર્થે જોયો, આંચકો પામ્યો, પોતાના સારથીને પૂછ્યું આ કોણ છે. સારથી કહે, યુવરાજ આ પણ મારી ને તમારી જેવો એક મનુષ્ય છે. મનુષ્ય છે તો આવો કુરૂપ કેમ છે, એની ચામડી કેમ બધી લબડી ગઈ છે, કેમ વાંકો વળી ગયો છે, કેમ આમ લાકડીના ટેકે માંડ માંડ ચાલે છે. પેલો સારથી કહે, યુવરાજ આ વૃદ્ધ થયો છે ને, એટલાનું રૂપ ચાલ્યું ગયું છે, એનું બળ ચાલ્યું ગયું છે, અંગ વાંકું વળી ગયું છે. સિદ્ધાર્થ કે વૃદ્ધ થયો એટલે શું? યુવરાજ ઉંમર જેમ વધે ને એમ શરીર ધીમે ધીમે વૃદ્ધ થતું જાય, અને શરીર જેમ વૃદ્ધ થાય એમ એની બળ, એની કાંતિ, એનું તેજ, એનું રૂપ આ બધું હણાઈ જાય. ગઢપણ આવે ને શરીરના બળ તેજ અને કાંતિને હરી લે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ Swami Narayana 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાજકુમાર સિદ્ધાર્થ નગર યાત્રા કરતા એક વૃદ્ધ પુરુષને જોયા. વૃદ્ધ પુરુષને જોતા અંતરમાં જાણે આઘાત થયો. શું દરેક મનુષ્યના જીવનમાં આવું જ ગઢપણ આવે? પેલો સારથી કહે, હા મહારાજ, ઉંમર થાય એટલે ગઢપણ તો આવે. ત્યાં પેલો વૃદ્ધ પુરુષ ચાલતો ધીમે ધીમે રથને નજીક આવ્યો અને પીડાના માર્યા પુકાર કરવા લાગ્યો. ગઢપણ આવે એટલે બે પ્રકારની પીડા થાય. એક શરીરની, શરીર પણ આંખે એવું દેખાય નહીં, કાને એવું સંભળાય નહીં, પગ એવા રહે નહીં, શરીરની પીડા હોય. અને બીજું ગઢપણ આવે એટલે મનની પીડા થાય. ઘરમાં પહેલા જેટલું મહત્વ પછી ગઢપણમાં રહે નહીં ને. છોકરા મોટા થઈ જાય એટલે હવે ઘરમાં છોકરાઓનું ચાલે. અમુક ઉંમર સુધી છોકરાઓ બાપા પાસે માંગતા હોય, પણ અમુક ઉંમર થાય પછી છોકરા બાપાએ છોકરાને પૂછીને ચાલવું પડે. આ જીવનમાં નવો ચીલો શરૂ થાય એ પીડા થાય. સિદ્ધાર્થે આ વૃદ્ધપણાની પીડા જોઈ અંતર કકડી ઉઠ્યું. અંતરમાં થયું તો શું મને પણ આવી જ પીડા ભોગવવી પડશે? સારથી કહે છે, મહારાજ, નિશ્ચિત તો કઈ નહીં, પણ જો ઉંમર થાય ને ગઢપણ આવે તો ગઢપણની પીડા તો ભોગવવી પડે ને. સિદ્ધાર્થ વિચાર મગ્ન અવસ્થામાં જ્યારે રથ આગળ ચાલ્યો, આગળ જતા એક રોગી જોયો. એને કુષ્ઠ રોગ થયેલો, આખા શરીરમાંથી પરુ નીકળ્યા કરે. આવી જ્યાં વિકરાળ દશા જોઈ, આ દ્રશ્ય જોતા સિદ્ધાર્થનું હૃદય ગભરાઈ ગયું. આ શું છે? સારથી કહે, મહારાજ, આ રોગ છે. શરીરમાં રોગ આવે ને પછી બધા સુખ ચાલ્યા જાય. વૃદ્ધને જોયો, રોગીને જોયો, આગળ ગયા ને ત્યાં તો એક નનામી છે, ચાર જણાએ ઉપાડી છે. બરોબર નનામીમાં પેલાને બાંધ્યો છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરીને ચાલ્યા જાય છે. આ દ્રશ્ય જોયું ત્યાં તો સિદ્ધાર્થ કહે છે, ભાઈ આને કેમ બાંધીને લઈ જાઓ છો? આને એવો તો શું ગુનો કર્યો છે? એમ તો રાજમાં જોયેલું કોઈ ગુનેગાર હોય તને બાંધીને લાવે, આને એવો તો શું ગુનો કર્યો છે અને આને કેમ ઢાંકીને રાખ્યો છે? અને છોડો, નહીતર તમને ચારેને હું સજા કરીશ. તમે મને ઓળખતા નથી. આ નગરનો રાજકુમાર સિદ્ધાર્થ છો. પેલા ચારે હસવા માંડ્યા.
સિદ્ધાર્થની મૂર્ખામી ઉપર હસવા માંડ્યા. મહારાજ, અમે એને બાંધ્યો નથી, હવે આ મૃત્યુ પામ્યો છે. સિદ્ધાર્થે સારથીને પૂછ્યું કે મૃત્યુ પામવું એટલે શું? કારણ કે આટલા વર્ષો સુધી સિદ્ધાર્થને મૃત્યુ શું એ ખબર નહોતી. સારથીને પૂછ્યું કે મૃત્યુ પામવું એટલે શું? મહારાજ, આ દેહમાં રોગ આવે, દેહ વૃદ્ધ થાય અને દેહનું આયુષ્ય પૂરું થાય એટલે દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય અને દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય ને એટલે પછી વધેલા દેહને અગ્નિમાં મૂકવામાં આવે અને દેહને સળગાવી દેવામાં આવે. માટીમાંથી બનેલું આ દેહ ખોળ્યું પલી પાછું માટીમાં ભળી જાય તો શું મૃત્યુ આવે? તો આ સુખ, આ સમૃદ્ધિ, રાજ, પાઠ, સગા, સંબંધી, મિત્ર, સ્નેહી, સંપત્તિ, યશ આ બધું મૂકીને જતું રહેવું પડે. સારથી કહી, યુવરાજ, હવે હું તમને શું કહું? મહારાજે મને આ બધું કહેવાની ના પાડી છે, પણ તમને ન કહું તો હું ચૂપઈ કેમ રહું? મહારાજ, મોત આવે ને ત્યારે તો બધાએ બધું મૂકીને જવું પડે છે, જવું પડે છે ને જવું જ પડે છે. એમાં રંક હોય તોય શું, મોટો રાજા હોય તોય શું, આ બધાયનું છેલ્લે તો બે ઉભા અને ચૌદ આડા કાથીથી બાંધેલા વાહડામાં જ જવાનું છે. આ જીવતા હોય ત્યારે છે કે આ ભાઈ પાસે સ્કૂટર છે, આ ભાઈ પાસે હોન્ડાઈ ગાડી છે, આ ભાઈ પાસે BMW છે, આ ભાઈ પાસે ચાર બંગડી વાળી છે, એ જીવે ત્યાં સુધી. મર્યા પછી ત્યાં કોઈનો ભેદ નહીં, જેવી જેની સાહેબી એવો એનો ઠાઠ છે. મોટા લોકો વિમાનમાં બેસી ઘેર જાય છે, કોઈના ઘરે ઘોડા ગાડી, કોઈના ઘરે મોટર ગાડી, ગામડામાં જુઓ તો હજી ગાડા જોડાય છે. મોટા મોટા શહેરોમાં મારુતિની દોડાદોડી ગરીબ બિચારા પગે ચાલી ઘેર જાય છે. આનંદ કે આ તો જીવતરના ઠાઠ છે, મર્યા પછી નાના મોટા ઠાઠડીમાં જ જાય છે. મર્યા પછી નહીં, આ બધોય ઠાઠ છે ને એ જીવતા છીએ ત્યાં સુધીનો. મોત બધાયને સરખા કરી દે છે. આ કુદરતનો જો સંદેશ છે, ગરીબનો અમીરનો ગમે એવો છોકરો જન્મે એટલે પેલા રોવે, રોવે ત્યારે બધાય સરખા, જાય ત્યારે કરોડપતિ અબજપતિ હોય તોય એ વાહડાની જ ઠાઠડી હોય ત્યાં બધા છેલ્લે સરખા. આ ભેદ તો જીવીએ છીએ ત્યાં સુધીના છે, મર્યા પછી સૌ સરખા. સિકંદરની એક દંતકથા છે કે સિકંદરના રાજ્યમાં સ્મશાનમાં એક સંશોધન શાળા, તે રિસર્ચ સેન્ટર હતું. સ્મશાનમાં જે જે માણસોના અગ્નિ સંસ્કાર થાય ને એ બધાના સ્પેસીમેન એના રાખના સેમ્પલ મૂકી રાખે અને પછી એને ઉપર બધું રિસર્ચ થાય. આવા તો હજારો સેમ્પલ ભેગા થયેલા અને વર્ષોથી એ રિસર્ચ સેન્ટર ચાલતું હતું. પણ એવામાં રાજ્યમાં થોડુંક આર્થિક સંકટ આવ્યું, રાજ્યને ખર્ચા બહુ વધી ગયા. વિચાર કર્યો કે આ બધા ખર્ચા ઓછા કરવા પડશે, ખર્ચો પૈસો વપરાય છે ક્યાં. તપાસ કરી તો ખબર પડી કે સ્મશાનમાં એક રિસર્ચ સેન્ટર ચાલે છે ને એમાં વર્ષે લાખો રૂપિયા બગડે છે. સિકંદર જોવા ગયો કે આ આમાંની પાછળ લાખો, આટલા વર્ષોમાં તમે સંશોધન કર્યું શું? રાજા પોતે જોવા આવ્યો, ત્યાં બધા સંશોધન કરનાર હતા, બધાને ભેગા કર્યા, ભેગા કરીને પૂછ્યું કે આટલા વર્ષોથી આટલા બધા હજારો તમે સેમ્પલ ભેગા કર્યા, આટલા બધાના તમે સ્પેસીમેન કર્યા, તપાસ કરી, તમે શું મળ્યું? અને ત્યારે પેલા બધા ત્યાં જે સંશોધન કરનારા હતા ને એને હાથ જોડ્યા, મહારાજ બીજું તો કઈ મળ્યું નહીં, પણ અહીંયા રહીને હજારો વર્ષોથી હજારો મનુષ્યોના મૃત્યુ પામ્યા પછી વધેલી રાખના અમે નમૂના લીધા અને બધાની રાખ જોઈ ત્યારે છેલ્લી એક જ વસ્તુ અમને ખબર પડી, કિતને સિકંદર જલ ગયે, કિતને મુફલ્લિસ જલ ગયે. આ શમશાનમાં તમારા બાપ દાદાઓ રાજા હતા એ હળગી ગયા, ગામના ગરીબ ભિખારી હળગી ગયા. કિતને સિકંદર જલ ગયે, કિતને મુફલ્લિસ જલ ગયે, પર ખાખ મે જબ વો મિલે દોનો બરાબર હો ગયે.
રાખમાં ફેર નથી પડતો, રાજાની હોય કે રંકની હોય, મર્યા પછી સૌ સરખા થાય. સારથી સિદ્ધાર્થને કહે છે, મહારાજ મોત આવે ને બધાય જવું પડે છે. સિદ્ધાર્થના મનમાં થયું ગઢપણનું દુઃખ, રોગનું દુઃખ. એક મર્યાની પાછળ આખું ગામ રોવે છે, જે બોલતો નથી એની પાછળ આખું ગામ રડે છે. મોતનું દુઃખ, રોગનું દુઃખ, ગઢપણનું દુઃખ, ત્યારે આ સંસારમાં સુખ છે ક્યાં? આવો મનને પ્રશ્ન કર્યો અને જે આગળ ગયા ને ત્યાં હાથમાં પાત્ર લઈ અને ઘરોઘર ભિક્ષા માંગતા એક ફકીરને સિદ્ધાર્થે જોયો. અને નગરમાં હજારો મનુષ્યોના મુખમાં જે આનંદ, જે સંતોષ અને જે શાંતિ નહોતી ને, એ શાંતિ, એ સંતોષ અને એ આનંદ સિદ્ધાર્થે નગરમાં હાથમાં પાત્ર લઈ અને ભિક્ષા માંગતા એક ફકીરના મુખ ઉપર જે દિવસે સિદ્ધાર્થે જોયું, સિદ્ધાર્થે સારથીને પૂછ્યું, આ કોણ છે? નગરમાં બધાય દુખી, દુખિયા સબ સંસાર મે સુખિયો એક કબીર, આ એક સુખી છે. સારથી કહે, મહારાજ આ ફકીર છે, સંસારોને ત્યાગ કર્યો છે, હાથમાં પાત્ર લીધું છે, ભૂખ લાગે ત્યારે ગામમાં ભિક્ષાવૃત્તિ કરે છે, જે આપે એ જમે છે, જે રાત પડે ત્યાં સૂવે છે, બાકી હરિભજન કરે છે, આ સાધુ છે, આ ફકીર છે. અને ત્યારે સિદ્ધાર્થે મનમાં નક્કી કર્યું કે ખરેખર આ નગરમાં નથી રાજા સુખી, નથી ગરડો સુખી, નથી રોગી સુખી, નથી મરેલો સુખી, જગતમાં સુખી જો હોય ને તો એક આ ફકીર છે. માર્ગ લીધા જેવો તો આ છે. આ જેને જેને તાલીઓ પાડીને બધાનું રેકોર્ડિંગ કરી રાખવાનું છે. સિદ્ધાર્થે જગતના દુઃખ જોયા અને જગતના દુઃખ જેનું અંતર જાગી ગયું, અંતરમાં જબકારો થયો કે પકડ્યા જેવો માર્ગ ફકીરીનો છે, ત્યાગનો છે. અંતરમાં દ્રઢ ગાંઠ વાળી લીધી કે બસ હવે તો આ જ માર્ગે જવું છે. એ જ સમયમાં ઘેર પાછા આવ્યા, અંતરમાં વલોપાતું પડ્યો છે, સંસાર છોડી વૈરાગ્યના માર્ગે જવાનો અંતરમાં નિર્ધાર જ્યાં કર્યો, એ જ સમયે એમના રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. એ દીકરાનું નામ પાડ્યું રાહુલ. સિદ્ધાર્થના મનમાં સંસાર ત્યાગવાનો વિચાર તો દ્રઢ થયો હતો, પણ એમાં પુત્રનું પ્રાગટ્ય થયું એટલે મન પાછું ચકડોળે છે. અવડા નાના પુત્રને મૂકી, મારી પત્નીને મૂકીને હું કેમ જાઉં? મનમાં ક્યાંય સુધી વિમાસણ ચાલી, પણ એક દિવસ રાત્રે વૈરાગ્યનો અંતરમાં એવો તો આલેખ જાગ્યો, અંતરમાં વિચાર થયો, જે જન્મે છે એ મરે છે, નથી મરતો એ રોગી થાય છે, રોગ નથી આવતો એને ગઢપણ આવે છે. કઈ વસ્તુ, આ મારું જીવન, આ મારી સંપત્તિ, આ મારું રાજ્ય, આ બધું નાશવંત છે. જીવનને જો બાન એ તો વાદળાનો રંગ છે, ચડતી ને પડતી આવે, કેટલા પ્રસંગ છે. કરી લે કમાયું સાચે, કરી લે કમાયું સાચે, સેવા ઘન શામની રે, લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની, લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની, છે ફકીરી મેં તો હવે તારા નામની, હવે તારા નામની ને
આથમ વાનો કાળની એ નેમ છે, ઉગ્યો તે આથમ વાનો કાળની આ નેમ છે, ઉગ્યો તે આથમ વાનો કાળની આ નેમ છે, ઉગ્યો તે આથમ વાનો કાળની આ નેમ છે, કેટલું જીવાશે તો રામ કે વાસે તો રામ કેરી રેમ છે, ઓ કેટલું જીવાશે તો રામ કેરી રેમ છે, કેટલું જીવાશે તો રામ કેરી રેમ છે, દુનિયા કરે છે કરીને જીવડો સપનામાં માનતો, આશા કૃષ્ણાનું ગાડું સ્વાન થઈને તાણતો, આશા કૃષ્ણાનું ગાડું સ્વાન થઈને તાણતો, ખબર પડે છે મમતા સુધી છે ફકીરી મે તો હવે તારા રામ, હવે તારા રામ ની રે દુનિયા સુકામ ની રે, લીધે છે ફકીરી મે તો હવે તારા ફકીરી મે તો હવે તારા નામ ની રે, પીછે ફકીરી મે તો હવે તારા નામ ની રે, પીછે ફકીરી મે તો હવે તારા નામ. ભગવાન મેળવવાની લાલચ થી આજ સિદ્ધાર્થ પોતાનો પરિવાર, પોતાનું કુટુંબ, પોતાના માતા પિતા, આટલા મોટા સામ્રાજ્યની સમૃદ્ધિ આ બધું છોડી જંગલમાં ફકીરી લઈને ચાલી નીકળ્યા છે, જેના અંતરમાં ચોટ લાગી જાય ને એને સંસાર અને વ્યવહાર છૂટી જાય છે. સિદ્ધાર્થ ચાલી નીકળ્યા, શું કામ જવું છે
ક્યાં જવું છે, શું કરવું છે, આ કઈ જેને હજી ખબર નથી. કશું નક્કી નહોતું કર્યું ક્યાં જવું, કશું નક્કી પણ નહોતું કર્યું કે શું કરવું. ઘર છોડી અડધી રાત્રિએ ચાલી નીકળ્યા. પોતાનો જે પ્રિય સારથી, નામ હતું એનું ચંદ્રક, એને સાથે લીધો. કંથકા નામનો પોતાનો સૌથી પ્રિય ઘોડો હતો, એના ઉપર સિદ્ધાર્થ પોતે અસવાર થયા. એમનો સારથી સાથે ચાલે, અડધી રાત્રે બસ એટલું દૂર જતું રહેવું છે, એટલું દૂર ચાલ્યું જવું છે કે જગત શોધે તો પણ મળું નહીં. આવી અંતરમાં ભાવ રાખીને ક્યાંય સુધી આખી રાત ઘોડો દોડાવ્યો. અનોમા નામની નદી આવી, નદી કિનારે સિદ્ધાર્થ ઉભા રહ્યા. ત્યાં એમણે હવે ફકીર જેવો વેશ લીધો, પોતાના ઘરેણા હતા, રાજવી પોશાક હતો, આ બધું જ પોતાના સારથીને આપી દીધું. એને કહ્યું કે હવે તું રાજ્યમાં પાછો જા, મારી ગેરહાજરીથી રાજકુટુંબ બધું ચિંતિત થશે, પણ તું સૌને કહેજે કે સિદ્ધાર્થ પોતાના જીવનનો અર્થ સિદ્ધ કરવા માટે ચાલી નીકળ્યા છે. સારથીએ પૂછ્યું કે પણ યુવરાજ આપ ક્યાં જાઓ છો? સિદ્ધાર્થે જવાબ આપ્યો, હું જવાબ શોધવા જાઉં છું. શેનો જવાબ? તો કે વૃદ્ધપણું, રોગ અને મૃત્યુના દુઃખને કેવી રીતે ટાળી શકાય એનો જવાબ શોધવા હું જાઉં છું. આનો જવાબ મારે શોધવો છે કે ગઢપણનું દુઃખ કેમ ટળે, આ રોગનું દુઃખ કેમ ટળે, આ મોતનું ભય અને દુઃખ કેમ ટળે. આ ત્રણ દ્રશ્ય જોયા પછી મારા હૃદયમાં એટલું દુઃખ છે, એ દુઃખનો ઉપાય મને રાજમહેલમાં મળ્યો નહીં, દુઃખનો ઉપાય મને સમૃદ્ધિમાં મળ્યો નહીં, દુઃખનો ઉપાય મને સંપત્તિમાં મળ્યો નહીં, અને માટે જ આ દુઃખનો ઉપાય શોધવા હું જાઉં છું. આમ કહી અને સિદ્ધાર્થ ત્યાંથી ચાલી નીકળ્યા. પોતાના મંત્રીને કહ્યું કે તું ઘોડો લઈને પાછો જા. મંત્રી કે પણ હું કેમ જાઉં? બહુ સમજાવ્યા છતાં પણ એમનો સારથી ચંદ્રક એ મંત્રી ત્યાંને ત્યાં રોકાયો. ઘોડો એમનો એટલો વહાલો હતો, અને ઘોડો છે ને બહુ જાતવાન પશુ કહેવાય, સમગ્ર પશુઓની નાતમાં ઘોડો જેટલો જાતવાન અને માલિક પ્રત્યેના એટેચમેન્ટ વાળો હોય ને, એટલા બીજા પશુઓને પોતાના માલિક પ્રત્યે એટલું જોડાણ થઈ શકતું નથી. નહીતર આજે પણ ઘણા બધા માણસો ઘરમાં કૂતરા પાળે છે, એ કૂતરો રહે ત્યાં સુધી બરોબર, પણ આજ સુધી કોઈ કૂતરો પોતાના માલિકના વિયોગમાં મરી ગયો એવો ઇતિહાસ નથી. પણ ઘોડો એટલો જાતવાન પશુ, સિદ્ધાર્થ એમને છોડીને ગયા. ઘોડો ત્યાં ને ત્યાં રહ્યો, કંઈ ખાધું નહીં, કંઈ પીધું નહીં, અને સિદ્ધાર્થના વિયોગમાં એ કંથકા નામનો ઘોડો એણે ત્યાં ને ત્યાં પ્રાણ છોડી દીધો. આ જાતવાન પશુની પોતાના માલિક પ્રત્યેની લાગણી, એની વફાદારી, એનું મમત્વને જોડાણ હોય છે. એ ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવન પર્યંત જે માણકરંગી માણકી ઉપર ફર્યા ને, ભગવાન સ્વામિનારાયણે જે દિવસે પોતાનો દેહ છોડ્યો એ દિવસથી માણકીએ અન્ન અને જળ છોડી દીધા. ઘાસ પૂળો કંઈ ખાય નહીં, પાણી પણ પીવે નહીં. બધા પાર્ષદોને ચિંતા થઈ, આ માણકી કેમ કંઈ ખાતી નથી, કેમ કંઈ પીતી નથી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ વીત્યા. અન્ન જળ વગર પોતાના માલિક એવા ભગવાન સહજાનંદ સ્વામીએ દેહ છોડ્યો ને, એમના વિરહમાં વિરહમાં માણકીએ પણ અન્ન જળ ત્યાગીને પોતાનો દેહ છોડી દીધો. આ એક પશુની પોતાના સ્વામી અને પોતાના માલિક પ્રત્યેનો પ્રેમ મમત્વ હોય છે. મહારાણા પ્રતાપનો ચેતક, આજે પણ ઇતિહાસનું નામ અમર છે, પોતાના માલિકને બચાવવા પોતે પોતાનો પ્રાણ આપી દીધો. આ પશુની યોનિમાં રહેલા જીવ હતા તો પણ પોતે જેને પોતાના માલિક માન્યા છે, પોતે જેને શરણે અને આશરે રહ્યા છે ને, એવાનો ગુણ એણે ન છોડ્યો. ત્યારે આપણે તો મનુષ્ય છીએ અને આવા ભગવાન સ્વામિનારાયણનું આપણને શરણું મળ્યું છે, આપણે એના આશરે રહ્યા છીએ, આપણે એના થયા છીએ,
એણે આપણને આપડા ગણ્યા છે અને તોય ક્યાંક બે રૂપિયા મળે, ક્યાંક થોડોક રોગ મટે અને તો આપણે દોડી દોડીને દાણા નખાવા ને ધૂણવા ને દોરા બંધાવવા જઈએ તો આપણે પશુ કરતા પણ ગયેલા ગણાઈએ. આવો ભગવાન આપણને મળ્યો છે, એના પ્રત્યે આપણું એટલું મમત્વ અને એના પ્રત્યે આપણી એટલી વફાદારી તો હોય ને. ઘોડો ત્યાં મૃત્યુ પામો, સારથી ઘેર પાછો આવ્યો. આ બાજુ આખી કપિલ વસ્તુ નગરી સિદ્ધાર્થના વિયોગમાં અતિ દુઃખી થઈ અને સિદ્ધાર્થ જ્ઞાનની શોધમાં, જીવનના સાર્થક્યની શોધમાં ચાલી નીકળ્યા. સન્યાસી જેવો વેશ છે, હાથમાં ભિક્ષા પાત્ર લઈ દિવસમાં એક વખત ભિક્ષા માગે છે, ભિક્ષામાં જે મળે એનો સ્વીકાર કરે છે, રાત પડે ત્યાં સુઈ જાય છે. અને આમ કરતા કરતા જીવનનું પહેલું સત્ય સિદ્ધાર્થને મળ્યું. અને પહેલું સત્ય એ મળ્યું કે જીવનમાં જેટલી જરૂરિયાતો ઓછી, જીવનમાં એટલા દુઃખ ઓછા. પહેલું જ્ઞાન એમને પ્રાપ્ત થયું. જ્યાં સુધી રાજમહેલમાં હતા ત્યાં સુધી જરૂરિયાતો બહુ હતી અને જરૂરિયાતો વધારે હતી એટલે જેટલી જરૂરિયાતો ઓછી પૂરી થાય એટલું જીવનમાં દુઃખની અનુભૂતિ વધતી. સંન્યાસ લીધો, જરૂરિયાતો જ ઓછી થઈ ગઈ. જરૂરિયાત કેટલી? દિવસમાં એક વખત ભિક્ષા મગાય એટલી અને રાત્રે પૃથ્વી મળે એટલી. આ સિવાયની કોઈ જરૂરિયાત જ ન રહી ને. જરૂરિયાતો જીવનમાંથી ઓછી થઈ ગઈ. સિદ્ધાર્થના જીવનમાંથી દુઃખ ઓછા થતા ગયા. એ જ વખતે કથા તો એવી છે કે સમ્રાટ બિંબિસારના રાજ્યમાં એ આવ્યા અને પછી ભિક્ષા માગે છે. આવો તેજસ્વી રાજવી, દેહાકૃતિ તો એવી તેજસ્વી, ભિક્ષા માગે. સૌને નવાઈ લાગે કે ભાઈ સાધુ સંન્યાસી તો ઘણા જોયા પણ માંદલા અને કાં તો ક્રોધમાં હોય ને, કાં તો ખીજમાં હોય ને, કાં તો ચીપીઓ પછાડતા હોય ને, કાં તો શ્રાપ આપતા હોય. આવો દિવ્ય તેજસ્વી શાંત મૂર્તિ આવો સાધુ કોઈ જોયો નહીં. આખા નગરને પ્રીતિ જાગી, સૌ વિચારવા માંડ્યા છે કોણ. અને ત્યાં તો જરાક નિરખીને જોતા ખબર પડી કે આ તો પડોશનું આપણું કપિલ વસ્તુ નગરી અને એના રાજકુમાર સ્વયં સિદ્ધાર્થ પોતે આવ્યા છે. પણ હવે વેશ સાધુનો ધારણ કર્યો છે ને, કોઈ એને સિદ્ધાર્થના નામે નહીં, સૌ એને સંન્યાસીના નામે, શાક્ય મુનિના નામે જ સૌ ઓળખવા લાગ્યા છે. બિંબિસારને આ વાતની ખબર પડી, એને આ સિદ્ધાર્થના તેજની એના બળની ખબર હતી. પોતાના રાજ્યમાં બોલાવ્યા ને કહ્યું કે તમે મારા રાજ્યમાં રહો, આ સંન્યાસનો ત્યાગ કરો, મારું અડધું રાજ તમને આપી દઉં. અને ત્યારે મુનિ હસતા હસતા કહે છે, મહારાજ આખું મૂકીને આવ્યો છું, થોડો અડધું લેવા આવ્યો છું, હવે તો હું જગત જીતવા આવ્યો છું. મનમાં થયું વસ્તીમાં રહીશ તો આવી લોભ લાલચ મળતી રહેશે. દૂર વનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું. પોતે વનમાં ચાલ્યા, કઠોર તપશ્ચર્યા કરવાનો આરંભ કર્યો. જેમ જેમ તપ થતું ગયું, જીવ શુદ્ધ થતો ગયો, જીવમાં આનંદ દિવસે દિવસે વધતો ચાલ્યો. એ સમયે એમને પ્રથમ 5 શિષ્યોની પ્રાપ્તિ થઈ. ભગવાન બુદ્ધ એ સમયે અતિ કઠોર તપશ્ચર્યા કરતા, એટલી કઠોર તપશ્ચર્યા કરે શરીર સાવ સુકાઈ ગયું. એમનું તપ જોઈ અને એવા જ તપની રૂચિ વાળા 5 શિષ્યો મળ્યા, એ પણ એમની સાથે 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 રહેવા લાગ્યા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 અને 7 વર્ષ સુધી અતિ કઠોર તપ કર્યું. ભગવાન બુદ્ધે એટલી કઠોર તપશ્ચર્યા કરી, શરીર સાવ સુકાઈ ગયું, ભિક્ષા માગવા પણ ન જાય, અન્ન પણ ન લે, પાણી પણ ન પીવે. એને મનમાં એમ કે આમ કઠોર તપશ્ચર્યા કરી પરમ તત્વને, પરમાત્માને, જ્ઞાનને, સુખને હું પામી લઉં. 7 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કર્યા પછી પણ જે પેલા સંન્યાસીના મુખ ઉપર આનંદ પહેલી વાર એમણે જોયો હતો, જે શાંતિ જોઈ હતી, જે પરિતૃપ્તિ જોઈ હતી, એ તૃપ્તિ અને અનુભૂતિ શાક્ય મુનિને આજે પણ ન થઈ. અને ત્યારે ઘટના એવી ઘટી, એક દિવસ પોતાના શિષ્યોની સાથે એક ગામથી બીજે ગામ જાય છે. એ સમયે કુવા કાંઠે પેલી સ્ત્રીઓ પાણી ભરતી હતી અને કુવા કાંઠે પાણી ભરતા ભરતા સ્ત્રીઓ પોતાની લોકભાષામાં, એ સમયની પાલી ભાષા હતી, એમાં ગીત ગાતી હતી. ગીતનો અર્થ એવો હતો કે વીણા અતિ સુંદર વાદ્ય છે,
વીણા જો વગાડતા આવડે તેમાંથી અદ્ભુત ચંદ્રને હરણને દેવોને મનુષ્યોને પણ મોહ થાય એવું સંગીતે વીણામાંથી જાગે, પણ વીણાના તારને જો બહુ ખેંચો તો તૂટી જાય, બહુ ઢીલા મૂકો તો એમાંથી સંગીતનો સૂર જ ન નીકળે. જો વીણામાંથી સંગીત ઉત્પન્ન કરવું હોય તો જરૂરી છે એને બહુ ખેંચશો પણ નહીં, એને બહુ ઢીલા પણ ન રાખશો, એના સૂર પ્રમાણે મેળ કરીને રાખો ને તો જ વીણામાંથી સંગીત ઉત્પન્ન થાય. પનિહારીઓ દ્વારા ગવાતું આ ગીત શાક્ય મુનિના અંતરમાં ચોંટી ગયું. પોતાના પ્રશ્નનો જવાબ એને મળ્યો કે હું તો તપ અતિ કઠોર તપ કરી અને પરમાત્માને પામવા ઈચ્છું છું, ને વીણાના તારને બહુ ખેંચ્યા છે, આમાંથી સંગીત નહીં નીકળે. હું ભોગના માર્ગે જઉં તો વીણાના તાર બહુ ઢીલા છે, આમાંથી સંગીત નહીં નીકળે. અતિ ભોગ અને અતિ તપ બંનેનો ત્યાગ કરી અને શાક્ય મુનિએ એક વચલો માર્ગ અપનાવ્યો જે આજે પણ જગતમાં બુદ્ધિઝમ તરીકે ઓળખાય છે. મધ્યમ માર્ગ, મિડલ વે તરીકેની એ ફિલોસોફી આજે પણ જગતમાં પ્રસિદ્ધ છે. મનમાં નક્કી કર્યું કે આમ અતિ તપ કરી દેહને અતિ દુઃખ આપી મને પરમાત્મા નહીં મળે, એટલે એમણે અતિ તીવ્ર તપનો ત્યાગ કર્યો. એમના શિષ્યોને ખબર પડી કે હવે આપણા ગુરુદેવે તો અન્ન જમવાનું ચાલુ કર્યું છે, એટલે પાંચે શિષ્યો કે ગુરુદેવ તમે આ શું આદર્યું, આટલા વર્ષ સુધી ખાધું ને હવે ખાવાનું ચાલુ કર્યું. ભગવાન બુદ્ધ કહે છે, જુઓ આજ મને એવી અનુભૂતિ થાય છે કે દેહને અતિ દુઃખ આપી કોઈ દિવસ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં જે 16 ધર્મ મનુષ્ય માત્રના સમજાવ્યા ને એમાં પણ એક ધર્મ છે, અને ધર્મ એ છે કે પોતાના દેહને અતિ દુઃખ પડે એવું તપ ન કરવું, આ પણ એક સહજ ધર્મ છે. તપ જરૂરી છે પણ એ તપ વિવેક વાળું હોવું જોઈએ. આપણે નિર્જળા કરીને હાંજ પડે પથારીમાં પડીએ ને ચાર જણા આપણને પોતા મૂકે એવું તપ ન કામ. આપણે તપ કરીએ અને આપણી સેવામાં ચાર જણા પાછા ઉભા રહે એવું તપ ન કરો. આપણા શરીરની શક્તિ હોય એટલું હા તપ જરૂરી છે, એવું નહીં કે જેમ મન ફાવે એમ ભોગ અને વિલાસના માર્ગે આપણે રચ્યા જ કરીએ. મન ઉપર સંયમ જરૂરી છે, પણ એ કેવો હોવો જોઈએ, વિવેક વાળો, મધ્યમ માર્ગનો, અતિ તીવ્ર પણ નહીં અતિ ઢીલો પણ નહીં. પાંચ શિષ્યોને થયું આ ગુરુદેવ તમે તો ખોટું કરો છો. જ્યાં સુધી ગુરુ પોતાના કયા પ્રમાણે રહેતા હતા ત્યાં સુધી ગુરુ હારા લાગ્યા, ગુરુએ માર્ગ બદલ્યો એટલે ચેલા એ ગુરુ છોડી દીધા. પાંચે પાંચ શાક્ય મુનિને છોડી અને ચાલ્યા ગયા. મુનિ એકલા રહ્યા, અંતરમાં જ્ઞાનની ખોજ એટલી તીવ્ર બની કે પછી એકલા ચાલ્યા અને ચાલતા ચાલતા ગયા નામનું તીર્થસ્થાન આજે જે બુદ્ધ ગયા તરીકે ઓળખાય છે ત્યાં બોધિ વૃક્ષ નીચે આવી અને તે દિવસે શાક્ય મુનિ કહેતા સિદ્ધાર્થ બેઠા. મનમાં એવી દ્રઢ ગાંઠ વાળી કે હવે જ્યાં સુધી મને આત્મામાં ઉજાસ ન થાય, જ્યાં સુધી મને મારા પ્રશ્નોના જવાબ ન મળે, જ્યાં સુધી મને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી કીડા આવીને મારા દેહને ખાઈ જાય તો ભલે ખાઈ જાય, પક્ષીઓ આવીને મારા દેહને ચૂથી જાય તો ભલે ચૂથી જાય, પણ હવે મારે અહીંથી ઊભું જ થવું નથી, આવો દ્રઢ નિર્ધાર કરી અને બોધિ વૃક્ષ નીચે એ શાક્ય મુનિ કહેતા સિદ્ધાર્થ બેઠા. કથા તો બહુ લાંબી છે, મને 7 અઠવાડિયા સુધી 7 વીક ત્યાં પોતે તપ કર્યું. 7-7 અઠવાડિયા પહેલા જ અઠવાડિયે અંતરમાં પ્રકાશ એટલો થયો, અંતરમાં રહેલો આત્મા જાગૃત થયો, જ્ઞાન થયું અને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે સિદ્ધાર્થમાંથી શાક્ય મુનિ અને શાક્યમાંથી આજે જ્ઞાન પ્રાપ્ત થતા જ્ઞાની થયા, જાણનારા થયા એટલે બુદ્ધ એવું એમનું નામ પડ્યું છે. બોલો બુદ્ધ નારાયણ ભગવાન. જ્ઞાન પ્રાપ્ત થયું, બીજું અઠવાડિયું ત્યાં જ બેસી રહ્યા, ત્રીજું અઠવાડિયું બેસી રહ્યા, ચોથું અઠવાડિયું અમના તપમાં વિઘ્ન કરવા માટે રાક્ષસ આવ્યો, મારા નામના રાક્ષસે ઘણા પ્રયત્નો કર્યા એ પણ હાર્યો, 5મા અઠવાડિયે સ્વર્ગમાંથી અપસરાઓ આવી એમણે પણ બહુ પ્રયત્ન કર્યા એ પણ પાછા ગયા, 6 અને 7 અઠવાડિયા પૂર્ણ થતા 7મા અઠવાડિયે 2 વેપારી બુદ્ધની પાસે આવ્યા. એમનું તેજસ્વી દેહ, એમની અદ્ભુત ચુંબકીય વ્યક્તિત્વ જોઈ
બંને વેપારી બુદ્ધના શરણે થયા. ઉપદેશની ઈચ્છા વ્યક્ત કરી ભગવાન બુદ્ધે એમને ઉપદેશ આપ્યો અને સૌથી પહેલા બુદ્ધના એ બે શિષ્ય થયા. અતિ આનંદ થયો બુદ્ધને મળીને. જીવનના સર્વે પ્રશ્નો એમના સિદ્ધ થયા. પ્રસાદની માંગણી કરી. ભગવાન બુદ્ધ બીજું તો શું હોય, પોતાના માથા ઉપર હાથ ફેરવી અને પોતાના કેશ, પોતાના વાળ પ્રસાદના રૂપમાં એ બંનેને આપ્યા. બંનેને પોતાના ગુરુ, પોતાના ભગવાન એમની યાદગીરી સ્મૃતિ રૂપ એ પ્રસાદની પ્રાપ્તિ થતા બંનેના અંતરમાં અતિ આનંદ થયો અને અતિ આનંદ પામી અને બંને પછી પોતાના ઘેર ગયા. આ ભગવાન બુદ્ધના વાળ એમણે સાચવી રાખ્યા. આજે લગભગ 2500 વર્ષ થયા. એ વખતે રંગૂન અને બર્મા કહેવાતો, આજે પણ એ ભગવાન બુદ્ધની પ્રસાદીના વાળ ત્યાં છે. એની ઉપર મોટો મઠ, મોન્ટેસરી કહેતા મઠ છે. અને હજી પણ બૌદ્ધ ધર્મીઓ તે સ્થાનમાં હજી યાત્રા કરવા જાય છે. જે વૃક્ષ નીચે ભગવાનને બુદ્ધત્વનું પ્રાપ્તિ થઈ, અંતરમાં જાગૃતિની પ્રાપ્તિ થઈ, એ બોધિ વૃક્ષ આજે પણ છે. બુદ્ધો માટે પણ એ પવિત્ર તીર્થ છે. હિન્દુઓ માટે માતૃ ગયે, માતૃ શ્રાદ્ધનું પણ એ બુદ્ધ ગયા એ પવિત્ર તીર્થ છે. આજે પણ ઘણા બધા આપણે સૌ ત્યાં બુદ્ધ ગયાજીની યાત્રા કરવા જઈએ છીએ. જ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન બુદ્ધ પાછા ચાલ્યા. જે 5 શિષ્યો એમને છોડીને ગયા હતા, પુનઃ એમનો મેળાપ થયો. ભગવાન બુદ્ધે 5ને આ મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો. ત્યાંથી એમણે ઉપદેશની શરૂઆત કરી. 5ને ઉપદેશ આપ્યો. 5માંથી 60 થયા. 60ને ચારેય દિશાઓમાં મોકલ્યા કે તમે જાઓ, આ માર્ગનો પ્રચાર કરજો. અને ચારે ચાર પ્રચાર કરવા માટે નીકળ્યા. ભગવાન બુદ્ધ ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત, વિશેષ જ્ઞાનની લાલચથી અલારા કાલમ અને ઉદ્દાકા આ બે ગુરુઓ પાસે ભગવાન બુદ્ધ રહ્યા. બંને પાસેથી પણ હિન્દુ ધર્મનું, વેદનું વિશેષ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું. અને પછી પોતાને જે માર્ગ મળ્યો છે, પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ જ્ઞાનનો જગતમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે એમણે નિર્ધાર કર્યો. અને સૌથી પહેલી જ્ઞાન સભા એમણે, આજનું જે સારનાથ કહેવાય છે ને, એ સારનાથમાં ભગવાન બુદ્ધે સૌથી પહેલી જ્ઞાન સભા કરી. જ્ઞાન સભા કરીને જગતને પોતાના દિવ્ય ઉપદેશનો એમણે પ્રારંભ કર્યો. આખું બુદ્ધિઝમ 4 પગથિયા ઉપર ઊભું છે. ભગવાન બુદ્ધે જે પહેલા 4 ઉપદેશ, 4 વાક્ય પોતાના સર્વે શિષ્યોને કહ્યા, પોતાના સર્વે શિષ્યોને આ 4 મંત્ર આપ્યા. 4 મંત્ર એ બુદ્ધ ધર્મનો પાયો છે. જેમ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પંચ વર્તમાન છે, દારૂ માટી ચોરી વેરી વટલવું વટલાવવું, આ 5 નિયમ, પછી 11 નિયમ અને પછી શિક્ષાપત્રી, આપણા સંપ્રદાયનો બંધારણીય પાયો થયો. કંઠી પહેરે એટલે 5 નિયમથી શરૂઆત થાય. એમ ભગવાન બુદ્ધે પણ જે પહેલો ઉપદેશ આપ્યો ને, એ પહેલો ઉપદેશ પોતાના સર્વે શિષ્યોને એ 4 મંત્રનો આપ્યો. એ 4 મંત્ર બહુ ગૂઢ છે, એમાં આપણે બહુ ઊંડા નથી જવું, પણ ખાલી આ બુદ્ધ ભગવાનની કથા છે ને, એટલે 4 મંત્ર આપણે જાણીએ. ભગવાન બુદ્ધે 4 મંત્ર પોતાના શિષ્યોને આપ્યા. ઈદમ દુઃખમ, પહેલું સૂત્ર ઈદમ દુઃખમ, અહીંયા દુઃખ છે, દુઃખ છે ને દુઃખ જ છે. બીજો મંત્ર આપ્યો અયમ દુઃખમ, પાલી ભાષામાં છે, સંસ્કૃત નથી. અયમ દુઃખમ કહેતા અહીંયા દુઃખનો ઉપાય પણ છે. ત્રીજો મંત્ર આપ્યો અયમ દુઃખમ નિરોધ, કહેતા દુઃખનો ઉપાય શોધવો જરૂરી છે. દુઃખ છે, દુઃખનો ઉપાય છે, દુઃખનો ઉપાય શોધવો જરૂરી છે. અને ચોથો મંત્ર આપ્યો અયમ દુઃખમ નિરોધ ગમિની પરિતપ, કેતા એ દુઃખનો ઉપાય શોધવાની યાત્રા જેને કરતા આવડી જાય એને દુઃખનો ઉપાય મળી જાય છે. અયમ ઈદમ દુઃખમ કહેતા આ સંસારમાં જેટલું છે બધું દુઃખ છે, એ દુઃખનો ઉપાય જ્ઞાન છે. જ્ઞાનની પ્રાપ્તિ એ સદગુરુના સંયોગ વડે કરીને થાય છે. સાચા સદગુરુના સંયોગ વડે કરીને જેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એ જ્ઞાનના માર્ગે જો એ ચાલે, તેના જીવનના સર્વે પ્રકારના દુઃખો ટળી જાય છે. આની સાથે સાથે ભગવાન બુદ્ધે મધ્યમ માર્ગ આપ્યો, જે આજે પણ જગતમાં સ્વામિનારાયણ ભગવાને પણ એ જ રીતે આપણને સત્સંગમાં શીખવાડ્યું.
અતિ તીવ્ર તપનો માર્ગ પણ નહીં, અતિ ભોગનો માર્ગ પણ નહીં, બંનેનું બેલેન્સ કરી અને જેને ચાલતા આવડે એને આલોક ને પરલોકમાં સુખ થાય છે. આમ નિર્ધાર કરી પોતાના સર્વે શિષ્યોને ચારે દિશાઓમાં આનો પ્રચાર અને પ્રસાર કરવા મોકલ્યા. ભગવાન બુદ્ધે પછી તો એટલો બધો પોતાનો પંથ પ્રવર્તાવ્યો. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંગમ શરણમ ગચ્છામિ. આ ન્યાયે આ બુદ્ધ ધર્મ ભારતમાં ખૂબ વ્યાપ્યો. હિન્દુ ધર્મને નાતે બૌદ્ધ ધર્મને નાસ્તિકનો ધર્મ ગણવામાં આવ્યો. કારણ કે બુદ્ધ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી. આજે પણ બુદ્ધની મૂર્તિ છે એ ખાલી મૂર્તિ શું કામ છે? ખાલી તેજનું કનેક્શન કરવા, એની પૂજા કરવી, એની આગળ માગણી કરવી, તમે અમને આપો, એ બુદ્ધિઝમમાં નથી. આપણા હિન્દુઓમાં છે કે પ્રભુ મારો સાક્ષાત બેઠો છે, હું બોલું છું એ સાંભળે છે, હું આપું છું એ લે છે. બુદ્ધ મૂર્તિ પૂજા નથી. પણ આને પણ સમજવું બહુ જરૂરી છે કે ભગવાન વિષ્ણુનો અવતાર હોવા છતાં બુદ્ધ નાસ્તિક ક્યારે થયા ને કેવી રીતે થયા ને કયા કારણે થયા. ઇતિહાસનો ક્રમગાળો બહુ લાંબો છે, પણ હવે હું બહુ જ ટૂંકમાં ખાલી મુદ્દાને પકડજો બરોબર. આ ભારત વર્ષમાં સૌ પ્રથમ હિન્દુ ધર્મ જે સ્થપાયો એ હિન્દુ ધર્મનો પાયો હતો વેદ. વેદના આધારે જ હિન્દુ ધર્મના સર્વે સંપ્રદાયો ચાલે છે. જે માણસ વેદને ન માને એ માણસ હિન્દુ ન કહેવાય. જે વેદને ન માને, જે ગાયને ન માને, જે તુલસીને ન માને, જે સૂર્યને ન માને, પંચદેવોને ન માને એ હિન્દુ ધર્મમાં ન કહેવાય. કોઈ એમ કહે કે વેદને માનતો નથી તો હિન્દુ ન કહેવાય. આ વેદના આધારે જ ભારતમાં હિન્દુ ધર્મનું બધું પ્રવર્તન થયું. પણ વચમાં સમયગાળો એવો આવ્યો, જે આજથી 3,350 વર્ષ પહેલાનો સમયગાળો આવ્યો, કે જ્યારે કેટલાક અર્ધજ્ઞાનીઓએ અને અજ્ઞાનીઓએ પોતાનો સ્વાર્થ સાધવા, પોતાના મનનું ગમતું કરવા, વેદના અર્થોને ઊંધા કરી અને વેદનું જ નામ લઈ અને પાપનું પ્રવર્તન જગતમાં ચાલુ કર્યું. જેમાંથી હિંસામાં યજ્ઞો થયા, ધર્મના નામે યજ્ઞમાં બકરાની, સસલાની, માછલાઓની હત્યાઓ થવા લાગી, ધર્મના નામે માંસ ભક્ષણ થવા લાગ્યું, ધર્મના નામે દારૂ પીવા લાગ્યો, ધર્મના જ નામે વ્યભિચાર થવા લાગ્યો. આ દારૂ, જુગાર, વ્યભિચાર, માંસ ભક્ષણ આ ક્યાંય શુદ્ધ વૈદિક ધર્મમાં હતું નહીં. પણ વચમાં હિન્દુ ધર્મનો એ અંધકાર યુગ આવ્યો કે જ્યારે માણસોએ વેદના અર્થોને ઊંધા કરી નાખી. વેદનો એક મંત્ર હતો, અજેન યજેત, અજ વડે કરીને તું ભગવાનનો યજ્ઞ કર. સંસ્કૃત ભાષામાં અજનો એક અર્થ થાય બકરો. એટલે જેને માંસ ભક્ષણ ગમતું હતું એને શું કર્યું? લોકોને કહ્યું, જો વેદમાં લખ્યું છે યજ્ઞમાં બકરો હોમવાનો. આમ કરીને યજ્ઞમાં હિંસા શરૂ કરી. વેદનો મૂળ અર્થ હતો અજ કહેતા ડાંગર, ચોખા. કેવા ચોખા? તો કે અજ 3 વર્ષ જૂના ચોખા હોય પછી તમે વાવો ને તોય એ ઉગે નહીં. આવા જે મૃત ચોખા હોય એ યજ્ઞમાં હોમવાના હોય. એના બદલે અર્થ ઊંધો કરી પશુઓની હત્યા ચાલુ કરી. બહુ જ બુદ્ધિપૂર્વક આ તંત્ર ગોઠવાયું. એ લોકોએ જગતને ઉપદેશ એવો આપ્યો કે ના ભાઈ, આપણે કોઈએ માંસ ખવાય નહીં. પણ પછી ભગવાનને તો ધરાવાય, આપણે માંસ ન ખવાય પણ ભગવાનને વાંધો નહીં. આમ કરી દેવ અર્થે, યજ્ઞ અર્થે હિંસા શરૂ કરી. પછી આપણે ન ખવાય પણ યજ્ઞનો પ્રસાદ તો લેવાય. આમ કરીને પ્રજાને માંસના ભક્ષણમાં આપણે ન પીવાય પણ માતાજીને તો દારૂ ધરાવાય, આપણે આમ દારૂ ન પીએ પણ પ્રસાદ તો લેવાય. આમ વેદના અર્થોને અવળા કરી અને એટલો બધો અધર્મ, એટલો બધો અધર્મ આ હિન્દુ ધર્મમાં ભળ્યો. અને એ સમયે ભગવાન બુદ્ધનું આ ભારત વર્ષમાં આગમન થયું. એમણે જાણ્યું કે આ બધી જ પ્રજા ધર્મના નામે અધર્મ કરી રહી છે, એટલે ભગવાન બુદ્ધે શું કર્યું? એ આખા વિભાગને જુદો પાડી દીધો. લોકોને એ જ ઉપદેશ આપ્યો, તમે ધ્યાન કરો, વિપશ્યનાની સાધના કરો, તમારા આત્માને ખોજો, તમારા મનને શુદ્ધ કરો, મન શુદ્ધ કરીને પ્રભુને પ્રાપ્ત કરો. જે વેદની પુરાતની પરંપરા હતી એ પરંપરાને ભગવાન બુદ્ધે અડાજ નહીં, એક જુદી જ પરંપરા શરૂ કરી.
ભગવાન બુદ્ધે પોતાના જીવનમાં ક્યાંય હિન્દુ ધર્મનો, ક્યાંય વેદનો કે ક્યાંય મૂર્તિ પૂજાનો નિષેધ ભગવાન બુદ્ધે પોતાના એ 50 વર્ષના ઉપદેશમાં ક્યાંય કોઈને ના પાડી નહીં કે તમે મૂર્તિની પૂજા ન કરજો, તમે વેદને ન માનજો, તમે યજ્ઞ ન કરજો, વિધિ વિધાન ન કરજો, આવો ઉપદેશ એમણે ક્યારેય આપ્યો નહીં. પણ આમાં પાપ બહુ ભળ્યું હતું એટલે ભગવાન બુદ્ધે એનાથી જુદો એક રસ્તો લઈ લીધો. ભગવાન બુદ્ધ જ્યારે 80 વર્ષની ઉંમરે પોતાના ધામમાં ચાલ્યા ગયા, પછી એમના પ્રવર્તાવનારા જે આચાર્યો થયા, એના 400 વર્ષો પછી જે ગ્રંથો લખાયા, અને આચાર્યો જેવા તેવા નહોતા, પરમ સિદ્ધિને પામેલા. આજે પણ તમે આ લામાઓને જોવો, એમની સિદ્ધિ આપણી બુદ્ધિ કામ ન કરે. હજી 1% જ લામાઓ દુનિયામાં આવ્યા છે કે જે હજી પાણી ઉપર ચાલે છે, હવામાં લેવિટેટ થાય છે. આજના કળિયુગમાં આપણને ન મનાય એટલા બધા મન ઉપર સંયમ અને સિદ્ધિ આજે પણ એકાંતમાં બુદ્ધની સાધના કરનારા સાધુઓમાં છે. એવા બધા પ્રકંડ આત્મજ્ઞાની હતા. એમણે આખો મત એવો પ્રવર્તાવ્યો અને એના કારણે હિન્દુ ધર્મથી બૌદ્ધ ધર્મ જુદો થયો. એમાં મૂર્તિ પૂજાનો નિષેધ આવ્યો, વિધિ વિધાનનો, સ્વર્ગ નરકનો આ બધો એમાં નિષેધ થયો. પણ ભગવાન બુદ્ધે પોતાના જીવનમાં ક્યારેય આ નિષેધ કર્યો નહીં. જીવન પર્યંત એ સમાજનો ઉત્થાન થાય, સમાજનો ઉદ્ધાર થાય એવા જ ઉપદેશો ભગવાન બુદ્ધ આપતા રહ્યા. ત્યારબાદ ફરતા ફરતા એ પોતાના ઘેર આવ્યા. ઘેર આવીને જોયું તેમના પત્ની યશોધરા એ પણ ત્યાગી જેવો જીવન જીવતા હતા. જે દિવસથી સિદ્ધાર્થ ઘર છોડીને ગયા અને એમને એમના પત્નીને યશોધરાને ખબર પડી કે મારા પતિએ તો સંન્યાસ લીધો છે, એ દિવસથી એમના પત્નીએ પણ સંન્યાસ લઈ લીધો. ભગવાન બુદ્ધ પછી ત્યાં રહ્યા. એમના દેવવ્રતથી નાના એક ભાઈ હતા. ભગવાન બુદ્ધને બે સાવકા ભાઈ હતા, એક દેવવ્રત જેને ભગવાન બુદ્ધ પ્રત્યે આખી જિંદગી વેર રહ્યું. દેવવ્રતને ભગવાન બુદ્ધની આવી પ્રસિદ્ધિથી એટલી ઈર્ષા જાગી કે ભગવાન બુદ્ધને મારવાના બહુ પ્રયત્ન કર્યા, પણ તોય ભગવાન બુદ્ધે કાયમ ક્ષમા રાખી. છેલ્લે દેવવ્રત પણ સંઘમાં ભળ્યો, એમની માતા પણ સંઘમાં ભળ્યા. એમનો ભાઈ હતો નંદ, એ નંદના લગ્ન થયા. ભગવાન બુદ્ધ જયારે આવ્યા ને એ જ સમયે દેવવ્રતથી નાનો ભાઈ હતો નંદ, એના લગ્ન થયા. એના જે સ્ત્રી સાથે લગ્ન થયા ને એ રાજકુમારી એ સમયે એ પ્રદેશની સૌથી સ્વરૂપવાન સ્ત્રી હતી. લગ્ન કર્યા પછી બીજે દિવસે નંદ ભગવાન બુદ્ધ પાસે આવ્યા અને ભગવાન બુદ્ધે એને જ્ઞાનનો એવો ઉપદેશ આપ્યો. ભગવાન બુદ્ધનું વ્યક્તિત્વ અને એમની આભા જેવી હતી કે જે એકવાર એમને મળ્યા, એમના જીવનમાં જેટલા જેટલા બુદ્ધના સંન્યાસી થયા એ બધા પહેલી મુલાકાતમાં જ થયા. મોટા મોટા રાજા મહારાજાઓ જે જે ભગવાન બુદ્ધને પ્રત્યક્ષ મળ્યા, સ્વામિનારાયણ ભગવાનની કથાઓ આપણે જાણીએ છીએ. એ લાડુદાન ગઢવી બ્રહ્માનંદસિંહ મળવા આવ્યા આવતાવેદ સાધુ, એ પ્રેમાનંદસિંહ મળવા આવ્યા આવતાવેદ સાધુ, એ શીતળદાસ મળવા આવ્યા આવતાવેદ સાધુ. એ પરમાત્માની આભા ને પ્રતિભા જેવી હોય કે એમાં જે જોડાય એને સંસારના બંધન આપોઆપ છૂટી જાય. નંદ આવ્યો બુદ્ધ પાસે અને બુદ્ધે એવો તો ઉપદેશ આપ્યો. નંદના અંતરમાં વૈરાગ્ય જાગ્યો, સંન્યાસી થયો. પણ મજાની વાત એ બની, સંન્યાસ લીધો, 5 દિવસ વીત્યા, બુદ્ધ પાસે આવ્યો, પ્રભુ મને રજા આપો, આ સંન્યાસ મારાથી નહીં નિભાવાય. તો કે કેમ? તો કે મારી સુંદર પત્ની મને યાદ આવે છે. ભગવાન બુદ્ધ કે કઈ વાંધો નહીં, હું તને રજા આપું, મેં તને બોલાવ્યો નહોતો, તું જા, તો મારી રજા છે, પણ હું પૂછેનો જવાબ આપતો જા. તો કે શું? ત્યારે ભગવાન બુદ્ધે કે આમ જો જ્યાં કીધું ને ત્યાં એને એક જંગલી સુવર જેની પૂંછડી પણ કપાઈ ગયેલી, શિંગડા પણ કપાઈ ગયેલા, બળી ગયેલા, કુરૂપ થયેલું એવું એક જંગલી પશુ સુવર દેખાડ્યું. આજે આવું વિચિત્ર ને આવું વિકરા આવું ગંધાતું પશુ જોયું, નંદને તર અરેરાટી થઈ ગઈ. બીજી જ ક્ષણે ભગવાન બુદ્ધે નંદને સ્વર્ગની અપસરાઓ દેખાડી અને સ્વર્ગની અપસરાઓનું રૂપ જ્યારે જોયું ત્યારે પોતાના પૃથ્વી લોકની પત્ની કરતા હતો, સ્વર્ગની અપસરાઓનું રૂપ એથી વિશેષ હતું. ભગવાન એથી આગળ દેવલોકની સુંદર દેવીઓ દેખાડ્યા, એનું રૂપ એથી આગળ હતું. ભગવાન બુદ્ધે કહ્યું કે જેમ તું આ રૂપને જોવે છે એનાથી નીચું રૂપ તને કુરૂપ લાગે છે, એમ જે રૂપમાં તું મોહાણો છે એ એક દિવસ કુરૂપ થવાનું છે. નંદને સમજાણું, એણે વૈરાગ્ય લીધો, એના પત્નીને ખબર પડી, એ પણ સંઘમાં આવીને ભળ્યા. પોતાનો દીકરો રાહુલ
એને એમની માતા યશોધરાએ સંન્યાસી જેવો વેશ પહેરાવ્યો નાનકડા દીકરાને, અને કહ્યું કે જા તારા પિતા પાસે જઈને કહેજે પિતાજી મને તમારો વારસો આપો, હું દીકરો છું, પિતાના વારસા ઉપર મારો અધિકાર છે. માતાએ શીખવાડીને મોકલ્યું. નાનકડો રાહુલ ભિખુના વેશમાં મસ્તક ઉપર મુંડન કરેલું છે ને ભગવાન વસ્ત્ર ધારણ કર્યા છે, ભગવાન બુદ્ધ પાસે આવી હાથ જોઈને કીધું પિતાજી હું તમારો પુત્ર છું, મને તમારો વારસો આપો. ભગવાન બુદ્ધ મુંજાયા, રાજ્ય તો પોતે છોડી દીધું તું, વારસો શું આપો? તો કે તમારી પાસે જે હોય એ વારસો આપો. ત્યારે નાનકડા રાહુલને પણ ભગવાન બુદ્ધે પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. ભગવાન બુદ્ધનો જેટલો પરિવાર હતો ને એ 90% પરિવાર સંન્યાસના માર્ગે ચાલ્યો. રાહુલને પણ દીક્ષા આપી, એને પણ સંઘમાં લીધો. આ વાતની ખબર જ્યારે એમના પિતાને પડી ને રાજા શુદ્ધોદનને, એમણે કહ્યું બેટા તું પૂછ્યા વગર બાવો થઈ ગયો, આ તારા છોકરાને બાવો કરી દીધો, જગતમાં રાજ્ય વ્યવસ્થા ચલાવશે કોણ? તો કે પિતાજી હું શું કરું? તો કે બસ આજથી પ્રતિજ્ઞા કર કે માતા પિતાની રજા વગર તું કોઈને સંન્યાસી કરીશ નહીં. ભગવાન બુદ્ધે પોતાના પિતાને વચન આપ્યું, જાઓ અત્યાર સુધી જે થયું એ થયું, આજથી હું તમને વચન આપું છું કે તમારી રજા વગર હું ક્યારેય કોઈને સંન્યાસીની દીક્ષા આપીશ નહીં. અને એ પરંપરા હજી આટલા વર્ષોથી આજે પણ ચાલે છે. કોઈને પણ ત્યાગના માર્ગે જવું હોય, આમાંથી કદાચ તમને કોઈને હૃદયમાં બુદ્ધ ભગવાનની કથા સાંભળ્યા પછી ઉભરો આવે, કદાચ કે મારે સાધુ થઈ જવું છે, તો સીધે સીધું સાધુ થવાય નહીં. પોતાના કુટુંબની હવે તો પહેલા મૌખિક રજા લાવવી પડતી, હવે તો કાયદા બદલાઈ ગયા, મંદિરમાં પણ લેખિત રજા ચિઠ્ઠી હોય એમાં માતા પિતાની સહી હોય તો જ ત્યાગના માર્ગે અવાય છે. આની પાછળનું કારણ બે છે. પહેલું કારણ તો વ્યવસ્થાનું રૂપ છે, ને બીજું કારણ ત્યાગના માર્ગમાં પણ જો માતા પિતાની રજા ન હોય, માતા પિતાને દુઃખી કરીને કોઈ ભગવાનને મેળવવા નીકળે, શાસ્ત્ર કહે છે જેને મા બાપને દુઃખી કરીને ભગવાનને ગોતવા નીકળ્યો ને એને તો ભગવાન કોઈ દિવસ મળતા નથી, મળતા નથી ને મળતા જ નથી. ભલે ત્યાગનો માર્ગ હોય, ભલે પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ હોય, પણ એ પ્રાપ્તિમાં જો માતા પિતાની રજા ન હોય ને તો એ માર્ગ પણ પ્રશસ્ત નથી થતો. આજે પણ કોઈ સંન્યાસ લે ને, વૈષ્ણવ પરંપરામાં તો ચિઠ્ઠીની દીક્ષાની પરંપરા છે, શૈવ પરંપરામાં દીક્ષા ન હોય એ ઘર છોડીને સીધો થઈ જાય બાવો, એ ઘર છોડીને સીધો બાવો થઈ જાય, તો જ્યાં સુધી પોતાના ઘેર જેની ભિક્ષા ન માગે અને ઘરવાળા ભિક્ષાના રૂપમાં એને દાન આપે રજા છે. પોતાના ઘેર જઈને ભિક્ષા માગે અને ઘરના સભ્યો જે રોટલાનું કન્નનું દાન આપે ને એ રજા છે, એ રજા મળે તો જ એનો ત્યાગ વૈરાગ્ય અને પરમેશ્વરની પ્રાપ્તિ એ સફળ થાય છે. ભગવાન બુદ્ધ ત્યાર પછી તો નિરંતર સંસારમાં ફરતા રહ્યા. ભગવાન બુદ્ધના જીવનના અનંત પ્રસંગો છે. જ્યારે સર્પ હતો એનું સર્પ ગયું, અંગુલી માલ નામનો રાક્ષસ જે લોકોની આંગળીઓ કાપી લેતો, ભગવાન બુદ્ધના દર્શન થયા, એ પાપીમાંથી પરમ પવિત્ર થયો, અનેક અધર્મીઓ અનેક પાપના માર્ગે વળેલા એ સૌને ભગવાન બુદ્ધે ધર્મના માર્ગે, નીતિના માર્ગે, સત્યના માર્ગે, જ્ઞાનના માર્ગે પાછા વાળ્યા. આખા સંસારને ધ્યાનનું, યોગનું, મધ્ય માર્ગનું અદ્ભુત જ્ઞાન આપી 80 વર્ષની ઉંમરે કુશીનગર નામનું સ્થાન છે જે અત્યારે ઉત્તર પ્રદેશમાં છે, ત્યાં ભગવાન પોતાના સર્વે શિષ્યોને દિવ્ય ઉપદેશ આપી પોતાની જીવન લીલા ભગવાન બુદ્ધે સંકેલી છે. ફરી કહું છું, મેં કથાના આરંભમાં કહ્યું હતું ભગવાન બુદ્ધનું જ્ઞાન બહુ ઊંડું છે. આપણે તો ભગવાનના જીવન ચરિત્રને થોડોક જાણવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન નારાયણના દશાવતારમાંનો એક બુદ્ધ અવતાર, 80 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા, જગતના જીવોને શુદ્ધ જ્ઞાન આપી આ લોકના દુઃખમાંથી બચી નિર્વાણને પામવાનો માર્ગ બતાવી પોતે પણ આ દેહ છોડીને ગયા. ભગવાન બુદ્ધ ગયા એને લગભગ 2400 વર્ષ થયા, પણ આજે એ ભગવાન બુદ્ધનો પ્રતાપ અને પ્રભાવ દુનિયામાં ઘણા મોટા વિસ્તારમાં આજે પણ વ્યાપેલો છે. ઘણા બધા લોકો ક્ષમા, દયા, અહિંસા, કરુણાના માર્ગે ચાલી પોતાનો આલોક અને પરલોક સુખમય બનાવી રહ્યા છે. આવા ભગવાન બુદ્ધની કથાને આપણે અહીં જ વિરામ આપીએ. એની સાથે સાથે આ લોકમાં સુખમય જીવનની 7 ચાવીઓમાં
ગઈ કાલે પહેલી ચાવીની આપણે ચર્ચા કરી હતી કે આપણું સ્વાસ્થ્ય એવું ને એવું જ સુખમય જીવન માટે જરૂરી બીજું સૌથી મહત્વની બાબત છે. મારા કરતા બીજો ડાયો હોય, મારા કરતા બીજાને પણ વધારે સમજણ પડતી હોય અને મારા કરતા બીજો પણ સાચો હોય, આવી મનોવૃત્તિ કેળવવીને એ સુખમય જીવનનો બીજો માર્ગ છે. આપણે બધા આ લોકમાં આજે અત્યારે એટલે જ મોટા ભાગે દુખી થઈએ છીએ, કારણ કે આપણે બધા એવું જ માનીએ છીએ કે મને જ ખબર પડે, મારી સિવાય બીજા કોઈને ખબર પડે નહીં, હું મોટો છું એટલે હું ડાયો છું, મારી પાસે પૈસા વધારે છે એટલે હું ડાયો છું, હું કહું એ જ સાચું હોય. આવી વિચારધારાને થોડીક જો જીવનમાં બદલશો ને તો જીવનમાં બહુ મોટું સુખ થશે. મનથી એવું સ્વીકારતા શીખજો કે સામેનો માણસ પણ સાચો હોઈ શકે. એની જગ્યાએ તમને બધાને અંગ્રેજી આંકડામાં તો ખબર પડે છે ને, અંગ્રેજી આંકડામાં ખબર તો પડે છે ને, અંગ્રેજીનો છગડો લખો 6 એટલે અહીંથી આ જમીન ઉપર હું 6 લખું તો મને શું વંચાય, 6 તમને શું વંચાય, હું શું માનું? એટલે આ ડોબા જેવા 6 જ લેખા છે, તમે શું કહો? અરે ના ભાઈ, 9 લેખા છે. કોણ સાચું કોણ ખોટું? દરેક માણસ પોતાની જગ્યાએ પોતાના વિચારોથી સાચો હોઈ શકે, સાચો છે એમ નહીં, પણ જીવનમાં કેવી ક્યારે એવી પકડ ન રાખશો હું કહું એ જ સાચું તને શું ખબર પડે, ના, આપણી દ્રષ્ટિ આપણે સાચા હોય પણ સામેનો માણસ પણ એની દ્રષ્ટિએ સાચો હોઈ શકે, આવું જો જીવનમાં સ્વીકાર કરતા શીખીશું ને તો જીવનના અડધા દુઃખો આપોઆપ ટળી જશે. આપણે જીવનમાં એટલે દુઃખી છીએ કે આપણે એ જ સાચું માનીએ છીએ જે મને સાચું લાગે છે. બસ એક નાનકડી એવી વાર્તા હું કાયમ કહું છું કે એક સ્કૂલમાં સાહેબ છોકરાઓને ગણિત ભણાવતા હતા, ગણિતમાં સરવાળા બાદબાકી શીખવાડતા હતા, 1 ને 1 2 થાય, 3 ને 2 5 થાય, આમ સરવાળા શીખવાડ્યા પછી એમણે છોકરાઓની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. એટલે બધા છોકરાઓને કીધું કે હું પૂછું એનો જવાબ આપજો. છોકરાઓ કે સારું. એક છોકરાને ઊભો કર્યો, ઊભો કરીને પૂછ્યું કે બેટા ધારી લે કે મારી પાસે 5 સફરજન હોય, એ 5 સફરજન હું તને આપું અને એમાંથી 3 હું પાછા લઈ લઉં તો તારી પાસે કેટલા સફરજન વધે? છોકરો કે સાહેબ 3. સાહેબનો મગજ જરાક છટક્યો. એટલે આ મારી પાસે 5 હોય એવું 5 તને આપું, એમાંથી 3 હું પાછા લઈ લઉં તો તારી પાસે કેટલા વધે? છોકરો કે સાહેબ 3. સાહેબનો મગજ છટક્યો, બોર્ડ ઉપર 5 લખ્યા, માઇનસ 3 લખ્યા, પછી કે હવે જવાબ લખ બોલો. તો છોકરાઓ કે 2 માઇનસ, હવે કે 5 માંથી 3 જાય તો 2. છોકરાને કે 5 માંથી 3 જાય તો? સાહેબ 2. હા હવે આવડ્યું, હવે બોલ, મારી પાસે 5 સફરજનો હોય એ હું તને આપું, તારી પાસે 3 પાછા લઉં તો તારી પાસે કેટલા વધે? છોકરો કે સાહેબ 3. અને હવે સાહેબ નું મગજ છટક્યું. એ જમાનો તો સોટી વાગે છમછમ, વિદ્યા આવે ધમધમ નો હતો. સાહેબે લાકડી ઉપાડી અને જ્યાં મારવા જાય ડોબા એટલી ખબર નથી પડતી, મારી પાસે 5 હોય એમાંથી હું 5 તને આપું, 3 હું પાછા લઈ લઉં તો તારી પાસે 2 વધે. છોકરો કે સાહેબ એ તો ગણિતની દ્રષ્ટિએ 2 વધે, પણ મારી પાસે આજ હું ઘેરથી આવ્યો ને તે મારી મમ્મીએ ટિફિનમાં 1 સફરજન આપ્યું છે. આપણી દ્રષ્ટિ આપણે ગણીએ ત્યારે આપણને લાગે કે 2 જ વધવા જોઈએ, પણ ભાઈ દરેક માણસનું પોતાનું 1 સફરજન હોય, આ વાતનો આપણે સ્વીકાર કરતા શીખીએ ને તો જીવનના અડધા દુઃખ આપણા ઓછા થઈ જાય. ક્યારે હું કહું છું એ જ સાચું, હું માનું છું એ જ સાચું, એ બંધારણમાં એવી મનની ગાંઠમાં થોડીક ઢીલ મૂકજો. સામેવાળો કહેતો હશે એની વાતનો વિચાર કરજો,
એની દ્રષ્ટિથી કદાચ એ સાચો હોય, આપણે ખોટા છીએ એવું નહીં, પણ હું કહું છું એટલું જ સાચું અને બીજું બધું ખોટું. આવી જડતામાંથી બહાર નીકળજો, થોડુંક મન મોટું રાખજો, બીજો પણ સાચો હોય એટલું જો સ્વીકારી શકીએ તો આપણું જીવન આજે અહીંયા અત્યારે સુખી થાય. આપણે એ સ્વીકારી જ નથી શકતા અને એટલે જ બધા ઝઘડા થાય છે, બધા પોતપોતે સાચા છે એમ કરીને પોતપોતાનો કોકો ખરો કરવા મથે છે, અને એમાંથી જ દુનિયામાં રામાયણ થઈ, એમાંથી જ મહાભારત થયું છે. એટલો સ્વીકાર આપણે કરતા શીખી જઈએ કે હા હોય જે છે બધા સાચા હોય શકે, આટલો સ્વીકાર કરતા શીખીએ તો આપણો આલોક પણ સુખી થાય. આવો પ્રયત્ન આપણે સૌ કરીએ અને એવી પ્રયત્ન કરવામાં એવી વિશાળ બુદ્ધિ ભગવાન આપણને સૌને આપે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી આજની આ કથાને અહીં જ વિરામ. 2 મિનિટ ભાવ પ્રેમ શ્રદ્ધાથી પરમાત્માના મંગલમય દિવ્ય નામનું સ્મરણ કરી. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 બોલો સ્વામી નારાયણ ભગવાન. કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી ભાગવત ભગવાન કી. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ ની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. વાલા ભક્તજનો, અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર ગાંધીનગર સેક્ટર 2 આયોજિત પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દશાવતારની સપ્તાહ રાત્રિ પારાયણ, જેનો આજ બીજો દિવસ અને બીજા દિવસની કથામાં પૂજ્ય વક્તા મહોદયશ્રીએ ભગવાન બુદ્ધનું સંપૂર્ણ જીવન ચરિત્ર, એના મહદ અંશો એમનું આપણને શ્રવણ કરાવ્યું છે. એકવાર જોરદાર તાલીઓથી, તાલિકા વાદનથી વક્તાશ્રીને વધાવી લઈએ. ખૂબ જ સુંદર મજાના ભગવાન બુદ્ધના જીવન ચરિત્રો એમણે પોતાની આગવી શૈલીમાં અને એમની પાસે જે શાસ્ત્રોના માધ્યમથી જ્ઞાન આવ્યું હતું એ જ્ઞાનને જ્યારે આપણી વચ્ચે વહેંચ્યું છે ત્યારે ખૂબ સુંદર રજૂઆત એમના દ્વારા થઈ. ઘણા બધા ચરિત્રો એવા પણ હતા અને ઘણી બધી વાતો એવી પણ હતી. મેં જોકે અહીંયા સભામાં હતા નહીં, હું મુનિસ્વામી ગયા હતા મહાદેવનગર, આગામી તારીખ 29-3 ત્યાં મહાદેવનગરમાં પણ અમારે ત્યાં મંદિરના 23મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે એની કથા ચાલુ હતી. તો એક કથા ચાલુ થવાની છે એની પાસે આજ મીટિંગ હતી, એટલે હું મુનિસ્વામી ત્યાંથી મારા મારા આવ્યા પાછા, પણ રસ્તામાં યુટ્યુબ ઉપર સાંભળતા આવતા હતા. એટલે ઘણી બધા ચરિત્રો એમણે એવા લીધા છે કે એ ચરિત્રો ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં સ્પર્શતા હોય. વર્તમાન સમયની આપણા લાઈવ જીવનની જે વાતો છે એ વાતો એ ભગવાન બુદ્ધના જીવન સાથે એમણે સમન્વય કરી અને આપણી
સુખાકારી માટે આપણને પીરસી છે ત્યારે આપણે એ વાતની સહર્ષ નોંધ લઈશું. ભક્તજનો, જ્યારે આવું રૂડું આયોજન થયું હોય અને એમાં ગાંધીનગરનો મેળાવડો હોય અને ગાંધીનગર ખાતે જ્યારે ભક્તજનો આવું રૂડું આયોજન થતું હોય ત્યારે ઘણા બધા માનવંતા મહેમાન શ્રીઓની પણ ઉપસ્થિતિ હોય અને સાથોસાથ સંતોની પણ ઉપસ્થિતિ હોય. આજ અમારે કાલુપુર મંદિરના મહંત સ્વામી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ કહીએ તો પણ ના નહીં, કાલુપુરના પ્રતિનિધિ, નારાયણઘાટના સંતો અને ગાંધીનગરના સંતો, અમારું સારું સંત મંડળ આ મંચ ઉપર બિરાજમાન છે. એકવાર જોરદાર તાલીઓથી સંતોને વધાવી લઈશું. ખાસ એ સંતોની પાવન ઉપસ્થિતિની નોંધ લઈશું જેમાં નારાયણઘાટ મંદિરથી મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી દિવ્ય પ્રકાશદાસજી પધાર્યા છે, અમારે કોઠારી સ્વામી સદગુરુ સ્વામી બાલસ્વરૂપદાસજી પધાર્યા છે, અમારે પૂજારી સ્વામી સદગુરુ સ્વામી ભાનુસ્વામી, આ ત્રણેય સંતો નારાયણઘાટથી પધાર્યા છે અને કાલુપુર મહંત સ્વામીના પ્રતિનિધિ સ્વરૂપે આજે એમના મંડળમાંથી પૂજ્ય કોઠારી સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી પધાર્યા છે. તો આ ચારેય સંતોને ફરી એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈશું અને હું જેઓ સંત પૂજનના યજમાન શ્રી છે એવા સંત પૂજનના યજમાન શ્રીને એ મંચ ઉપર આહુત કરીશ. પધારશે પરમ ભક્ત રમેશભાઈ પ્રહલાદભાઈ પટેલ મોખાસણવાળા અને પરમ ભક્ત શ્રી ગોવિંદભાઈ મૂળજીભાઈ ચૌધરી હોટલ ઘૂંઘટ પરિવાર. જો આ બંને પરિવારજનો જો મંચ ઉપર રમેશભાઈ પધારશે, એમની સાથે એમના પરિવારજનોમાં એમના ભાઈ પણ છે પધારશે અને એ ત્રણેય જણ આવી અને આ ચાર સંતોનું મંચ ઉપર આવી પુષ્પમાળા પહેરાવી પૂજન અર્ચન કરશે. વાલા ભક્તજનો, જ્યારે સુંદર મજાનો મેળાવડો જામ્યો હોય અને આજ પાછું મને લાગે તમે બધા શરબત પીધું છે ને, કાલે પીધું તો એની કરતા વિશેષ કંઈક આમાં હતું કે નહીં? કારણ કે આજે જે શરબત બનાવ્યું હતું ને એ શરબત લાઈવ શરબત હતું અને એ શરબત એના યજમાન પણ એ જ પરિવારજનો હતા અને બનાવનારા પણ એ જ હતા અને ભરનારા પણ એ જ હતા. એકવાર જોરદાર તાલીઓથી એ પરિવારજનોને વધાવી લો. આજના શરબતના યજમાન અમારે અક્ષર નિવાસી દાઈ બેન કાંતિલાલ પટેલ લવારપુર વાળા હસ્તે અમરીશ કિરીટભાઈ પટેલ અને આકાશ કિરીશભાઈ પટેલ યુએસએ નમ્ર અમરીશ પટેલ આ સારો પરિવાર ભક્તજનો આજે એમના તરફથી શરબતની વ્યવસ્થા હતી. આજે જે શરબત તમને આપવામાં આવ્યું હતું ને, શરબત તરબૂચ અને ફાલસા આ બંનેનું જ્યુસ તમને આપવામાં આવ્યું હતું. જોકે ઠાકોરજીને ધરાવીને અમને ટેસ્ટ કરાવ્યું, થોડીક મજા આવી. એટલે ગણતરી પહેલા એવી હતી કે આજ એક જ દિવસનો લાભ એમને આપવાનો, પણ થોડીક વધારે મજા આવી ને પછી ગુરુ કે છેલ્લા દિવસનો લાભ તમને જ આપવાનો છે. એટલે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા જ્યારે એમના દ્વારા થઈ છે ત્યારે આપણે એમની સહર્ષ નોંધ લઈએ છીએ. એમનો વિશેષ અહીં મંચ ઉપર આહુત કરીશ કે પૂજ્ય ગુરુ પાસે પધારશે અને પ્રસાદીની કંઠીનો સ્વીકાર કરશે. આવો અક્ષર નિવાસી દાહીબેન કાંતિલાલ પટેલ લવારપુરવાળા અમરીશ, આકાશ અને નમ્ર અમરીશભાઈ પટેલ એ પરિવારજનોમાંથી જો કોઈ સભ્ય અહીં ઉપસ્થિત હોય તો સત્વરે પધારશે. આવો તણે તણે મંચ ઉપર બોલાવીશ આવશે અને ગુરુ પાસેથી આશીર્વાદના પ્રતીક સ્વરૂપે પ્રસાદીની કંઠી જેનો સ્વીકાર કરશે. કારણ કે બપોરના લગભગ 2 વાગ્યાને આવી ગયા હતા અને 2 વાગ્યાને આવીને તરબૂચ બરબૂચ જાતે કાપ્યું, 2 માણસોને લઈને આવ્યા હતા, એનું જ્યુસ કર્યું, ફાલસાનું જ્યુસ કર્યું, બધું ઠંડુ કર્યું, બાટલીમાં ભર્યું ને બાટલી પાછી એ લોકો જ ઠંડી મૂકી આવ્યા. તમારા ભાગમાં ઠંડુ આવ્યું હતું ને બધું? હા, હજી બાટલી છે ને હાથમાં, તો પછી હાથમાં દિવસે આવો જલસો થશે. હજી આપણે એમની સહર્ષ નોંધ લઈએ છીએ. ભક્તજનો, ઘણા બધા માનવંતા મહેમાન શ્રીઓ પણ આપણા આ કથામાં સહભાગી થવા માટે પધારે, પણ હું ખાસ વિશેષ યાદ કરીશ અમારી મીડિયા ટીમને. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. કાલે થોડું ઇન્ટરનેટની સ્પીડની બાબતમાં થોડું ડિસ્ટર્બન્સ હતું એટલે ગઈકાલે લાઈવ નહોતું થયું, પણ આજે આપણી કાલુપુર મંદિરની ઓફિશિયલી વેબસાઇટ, એ વેબસાઇટ ઉપર આપણું આખી ઇવેન્ટ લાઈવ થઈ. ઘણા બધા હરિભક્તોના ફોન આવ્યા. મુનિ સ્વામી તો છેક લંડનથી એક હરિભક્તનો ફોન આવ્યો હતો, સ્વામી દેખાય છે બહુ સારું, સરસ આખી ઇવેન્ટ એ દેશ દુનિયામાં લોકો જોઈ રહ્યા છે અને આપ પણ એ ઇવેન્ટને આવતીકાલે બપોરે 12 થી 3 સંસ્કૃતિ ચેનલના માધ્યમથી જોઈ શકશો અને આવનાર દિવસોમાં કાલુપુર મંદિરનું ઓફિશિયલી જે યુટ્યુબ ઉપર પેજ છે એ પેજ ઉપર આ ગાંધીનગરનો આ એપિસોડ એ સેવ થઈ જશે. ભવિષ્યમાં તમે જ્યારે જોવો હોય ત્યારે જોઈ શકશો. માટે સર્વે ભક્તોને વિનંતી છે કે આપ ભવિષ્યમાં પણ આ એપિસોડને કે આ કથાને જોવા માટે કે સાંભળવા માટે ઉત્સુક બનતા હોય
તો કાલુપુર મંદિરની વેબસાઇટ છે, યુટ્યુબ ચેનલ એની વિઝિટ કરજો. અત્યારે હું જે જે ભક્તોને આહુત કરીએ, ભક્તો મંચ ઉપર પધારશે અને પૂજ્ય ગુરુ પાસેથી પ્રસાદીની કંઠી સ્વીકારશે, પણ એ પહેલા સંતો પધાર્યા છે તો સંતોના આપણે આશીર્વાદ લેવા જ રહ્યા. તો હું બીજી એક વિશેષ વાત કરું, કારણ કે અત્યારે આ જે વિડીયોગ્રાફર છે ને સંસ્કૃતિ ચેનલના છે, અને અત્યારે આપણે જે લાઈવ કરીએ છીએ એ આપણી કાલુપુર મંદિરની ઓફિશિયલી વેબસાઇટ છે, યુટ્યુબ ચેનલ છે, ફેસબુક અકાઉન્ટ છે, એની ઉપર લાઈવ કરીએ છીએ. પણ એનું સારું એવું સંચાલન અમારે પૂજ્ય મુનિ સ્વામી, રામ સ્વામી અને મંડળના નવયુવાન સંતો કરે છે, એટલે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. કારણ કે યંગ સંતો છે ને અત્યારે ટેકનોલોજી વાળા છે, જૂના વડવાઓ કે વડીલો હતા એમને બહુ ટેકનોલોજી, અમારે બાલુ સ્વામીને વોટ્સઅપ વાળો મોબાઈલ ના જોઈએ, કારણ કે એમને વાપરવાની બહુ ઈચ્છા ન થાય, કારણ કે એમને આવડતું નથી. પણ અત્યારનું જે યંગ જનરેશન અત્યારે આ સત્સંગમાં ક્રિએટ થયું છે એ બહુ ટેકનોલોજીના યુઝ કરવા વાળું એ જનરેશન ક્રિએટ થયું છે, અને એને લઈ સંપ્રદાયને અને સત્સંગ સમાજને બહુ મોટો ફાયદો થાય છે. અને એટલા જ માટે આ યંગ સંતો છે એ અવારનવાર યેન કેન પ્રકારે સત્સંગ સમુદાયને સત્સંગનો મહાવરો અને સત્સંગનો વિશેષ લાભ કઈ રીતે પ્રાપ્ત થાય એવું નાનું મોટું ક્રિએશન કરતા હોય છે. એટલે સંતોને આ સમગ્ર આભારી છે આ યુટ્યુબની ચેનલ અને ફેસબુક અકાઉન્ટ કે જેના માધ્યમથી ઘણા બધા લોકો, લગભગ અત્યાર સુધી અમે જોઈને આવતા હતા તો લગભગ 8000 લોકોએ ઘરે બેઠા બેઠા આપણી આ ઇવેન્ટ જોઈ છે. અહીંયા તો તમે કેટલા દેખાવ છો, ગઈકાલને બોટલ ગઈ એના અંધારે અમે અંદાજ માર્યો હતો કે 1080 સમથી કેટલા 1100 જેટલા માણસો હતા, પણ આજ અમે આવતા હતા ને તો ગાડી અમારે ત્યાં ઉભી રાખવી પડી, કારણ કે પેલી બાજુ આજે LED મારી છે એટલે ત્યાં પણ લગભગ 200-300-400 બહેનો તો એ બાજુ બેઠા છે. એટલે કદાચ હું વધારે ન કહેતો હોય તો આજ આપણે આ ગાંધીનગર મંદિરમાં લગભગ 1400-1500 માણસો ભક્તજનો આપણા પ્રસંગને માણી રહ્યા છે. હજી તો 7 દિવસમાં બીજો જ દિવસ છે અને 1500 માણસોની પ્રસાદીની ગણતરી ગુરુએ 6ઠા દિવસે રાખી. તમે બધાય ભેગા થઈને રેકોર્ડ તોડી નાખ્યો, 6ઠા દિવસની ગણતરી હતી. એટલે આજે સવારે જે તો કસોટો વાળીને રસોડામાં નીચે ગયા હતા, ગણેશ મહારાજ અમારે જે રસોઈ બનાવે છે એને કે લાય થોડું થોડું વધારજે ભાઈ, નહીતર બીજા અમારા સંતો ગણતરી વાળા શું કરે, એક કામ કરો કે પેકેટ નાના કર નાખો, એટલે પેકેટ નાના કરો એટલે વધારે ભરાશે. પણ અમારો ગુરુ નવું બનાવડાવે, બીજા નવા પેકેટ તૈયાર કરાવડાવે, એટલે લગભગ 1500 જેટલા હરિભક્તો ભક્તજનો આ ગાંધીનગરમાં ઘનશ્યામ મહારાજના પ્રાંગણની અંદર ભક્તજનો આ કથાને સાંભળી રહ્યા છે, આ પ્રસંગને માણી રહ્યા છે, અને એનાથી પણ 5-7 ગણા ભક્તો ઘરે બેઠા બેઠા આપણા પ્રસંગને ઘનશ્યામ મહારાજના દર્શનના માધ્યમથી આ સ્ટેજના માધ્યમથી ભક્તજનો માણી રહ્યા છે. ત્યારે આ સર્વે સંવાદો એ આ યંગ સંતોને આભારી છે, અને એવી મીડિયા ટીમમાંથી કાલુપુર મંદિરના મહંત સ્વામીના પ્રતિનિધિ તરીકે પધારેલા હું પૂજ્ય મુનિ સ્વામીને આહુત કરીશ કે સ્વામી આપ પધારો અને સારા એ સત્સંગ સમાજને રૂડા આશીર્વાદ પાઠવશો. આવો સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી. અવતીર્યની જાક્ષરાત પરા દેહ મૂર્ત્યામ ભદરી વને સ્થિત ભુવિ ભારત જીવ શર્મણે નર નારાયણ દેવ પાહી મામ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણને સુંદર મજાનું કથાનું રસપાન કરાવી રહેલા સંપ્રદાયના વિદ્વાન વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય ગાંધીનગર મંદિરના મહંત સ્વામી ગુરુ સદગુરુ સ્વામી પીપી સ્વામી, તેમજ સભાનું સંચાલન કરી રહેલા શાસ્ત્રી સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી, ગાંધીનગર મંદિરના પૂજ્ય મહંત સ્વામી સદગુરુ સ્વામી બાલુ સ્વામી ભાનુ સ્વામી, સહિતા પાઠનું વાંચન કરી રહેલા વક્તાશ્રી, તેમજ યજમાન પરિવારજનો, આપ સૌ શ્રીજી મહારાજના દરેક લાડીલા ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આજે ગાંધીનગરમાં બે વસ્તુ નવી જોવા મળી. એક તો આખો સ્ટેજનો કોન્સેપ્ટ ગામડા જેવો કર્યો છે, અમને પણ ખાટલામ બેડા બહુ આનંદ આવ્યો. જોરદાર તાળીઓથી આ જે કોન્સેપ્ટ જેના મગજમાં આવ્યો ને એને જોરદાર તાળીઓથી વધાવો ભક્તો. ખૂબ સુંદર મજાનું ગામડાનું જ આખું દ્રશ્ય અહીંયા ખડું કર્યું અને વક્તાને પણ ગાડા ઉપર બેસાડ્યા છે. બીજો દશાવતારની કથા
અને ભક્તો ગાંધીનગર સેક્ટર 2 નું મંદિર હોય, જ્યારથી ગુરુ પૂજ્ય પીપી સ્વામી જ્યારથી મન થયા ને ત્યારથી ગાંધીનગર સેક્ટર 2 માં તો કથાનો અખાડો જમાયો છે ભાઈ. અવારનવાર જ્યારે ત્યારે જેમ ગમે તેવું બહાનું કાઢી અને ભક્તો અવારનવાર આવું સુંદર મજાનું આયોજન જ્યારે પૂજ્ય ગુરુ કરતા હોય, ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને એની સાથે સાથે આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. જ્યારે જ્યારે સેવાની જરૂર પડે ને ત્યારે ભક્તો આપ સૌ ઊભા રહેતા હોય છે. ભક્તો, પવિત્ર અધિક માસ અને એ અધિક માસ ની અંદર ભક્તો આવી સુંદર મજાની એ ભગવાનના અવતારની કથા જ્યારે આપણને શ્રવણ કરવા મળતી હોય ને ત્યારે આપણે બહુ ભાગ્યશાળી કહેવાય. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દમાં કહીએ ને, કારણ કે અત્યારે દુનિયામાં છે ને કથાઓ ઘણી બધી થઈ ગઈ. પૂજ્ય રામસ્વામીની છે ને આખા મહિનાની કથા બુક છે. હમણાં જ હીરાવાડી પૂરી થઈ, હીરાવાડી થી પાછી અહીંયા ચાલુ થઈ, અહીંથી પૂરી થશે એટલે તરત રાણીપ, રાણીપ થી પાછી હરિદ્વાર અને હરિદ્વાર થી પાછી નારાયણગઢ. ગુરુએ નક્કી કર્યું છે કે આ છોકરાઓને 1 વાગ્યા પહેલા હોવા જ ન દેવા, 1 વાગ્યા પહેલા હોવા ન દેવા. અને ખાલી આ અધિક મહિના પૂરતું નહીં ભાઈ, અવાર નવાર ગમે ત્યાં સત્સંગ સભા હોય ને તો પણ ભક્તો ગુરુ કાયમ આ નાના નાના સંતોને જોડતા હોય છે અને અમને પણ બહુ આનંદ થાય. ભક્તો, આટલા બધા ભક્તો સામે બેઠા હોય, આટલી બધી રાત પડી હોય છતાંય પણ ત્યારે એકાગ્ર ચિત્તે બેસી અને જ્યારે તમે કથાનું શ્રવણ કરો ને ત્યારે અમને પણ આનંદ થાય. ભક્તો, આવો પવિત્ર અધિક માસ અને એ અધિક માસ ની અંદર જ્યારે આવી સુંદર મજાની કથા નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ છે કે હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. જ્યારે ભક્તો આપણા બહુ મોટા ભાગ્ય હોય ને ત્યારે ભક્તો આ સભા મંડપમાં બેસવાનો યોગ આપણને મળતો હોય છે, બાકી એમને બેસી શકાતું નથી. ત્યારે ભગવાનની કઈ કૃપા હોય, આવા સંતોના આશીર્વાદ હોય ને ત્યારે આપણને એ ભગવાનની કથા શ્રવણ કરવાનો લાભ મળતો હોય. અને ભક્તો, તમે બહુ ભાગ્યશાળી છો, તમને આવા પવિત્ર અધિક માસમાં ભક્તો અધિક માસ ની અંદર જેટલું ભગવાનનું ભજન કરો ને એનું અનેક ગણું અધિકશ્ય અધિકમ ફલમ, એનું અનેક ગણું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. માટે ભક્તો, આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ કે આ અધિક માસ જ્યારે આટલા બધા વર્ષો પછી જ્યારે આવો પવિત્ર અધિક માસ આવતો હોય તો ભક્તો જરૂરથી એ અધિક માસની અંદર જેટલું ભગવાનનું ભજન થાય, સેવા થાય, સત્સંગ થાય એટલી કરી લેવું. કારણ કે ભક્તો, આ અવસર, આ મનુષ્ય જન્મ, આ સત્સંગ, આવા મંદિરો, આવા સંતો, આવા આચાર્ય જ્યારે આપણને પ્રાપ્ત થયા છે ને, ફરી બીજી વાર આપણને આ અવસર મળશે નહીં. માટે ભક્તો, આપણા આ જીવનું કેમ કરીને કલ્યાણ થાય અને અંતે ભગવાનના ધામમાં જાય ને એવો હંમેશા દ્રઢ નિયમ જીવનમાં રાખજો. કારણ કે ભક્તો, આ લોકમાં તો ભગવાન સ્વામિનારાયણે આપણને ખૂબ સુખિયા કર્યા છે. બધાય સભામાં બેઠા છે ને આપણે ભગવાન સ્વામિનારાયણ બહુ સુખિયા કર્યા છે. બે ટાઈમ લાડવા કહી ને તોય ખૂટે એમ છે નહીં. પણ ભક્તો, જીવનમાં સત્સંગ, ભગવાનનું ભજન જો રાખીશું ને તો કાયમ ભક્તો આપણને ભગવાન આપણા ઉપર રાજી રહેશે. બસ આજના દિવસે નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ. આ ઉત્સવની અંદર, આ કથાની અંદર જે જે ભક્તોએ, જે જે યજમાન પરિવારોએ સેવા કરી છે એ સર્વેને ભગવાન ખૂબ સુખિયા કરે અને આપ સૌ ભક્તોને કાયમ ભગવાન ભજન ભક્તિ સેવા સત્સંગ કરવાનું બળ આપે એવી નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર પૂજ્ય મુનિ સ્વામી, ભક્તજનોને રૂડા શુભ આશીર્વાદ પાઠવ્યા. વાલા ભક્તજનો, હવે ઘણા બધા માનવંતા મહેમાન શ્રીઓ એ આ કથા પ્રસંગે પધાર્યા છે ત્યારે એમની આપણે સહર્ષ નોંધ લઈશું. તો જેમના જેમના નામ અહીંથી લેવામાં આવે એ સર્વે ભક્તો પૂજ્ય અત્રે મંદિરના મહંત સ્વામી ગુરુ પીપી સ્વામી પાસે પ્રસાદીની કંઠીનો સ્વીકાર કરવા આવશે. થોડીક ક્ષણોનો હવે આપણો કાર્યક્રમ છે, માટે સભામાં સર્વે ભક્તો પોતાનું સ્થાન આમને આમ બનાવી રાખજો. મોટેરાથી કોઠારી અમારે મહેન્દ્રભાઈ પધાર્યા છે, આવો જેમના જેમના નામ લેવાય ભક્તો સત્વરે પધારજો. જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ ધરમપુર, અમારે ભટ્ટભાઈ પધાર્યા છે, રમેશભાઈ કુડાસણવાળા, શૈલેષભાઈ કોટેશ્વરવાળા, મગન મામા ચાંદખેડા, રાજુભાઈ ગુરુકુળ, કનુભાઈ કલ્યાણપુરા, કૃષ્ણકાંતભાઈ ખાખરિયાવાળા, મનીષભાઈ અંબાપુરવાળા કોઠારીશ્રી, જયંતિલાલ અમારે પોરવાળા, નટવરસિંહ ધરમપુર ભુંડિયા, કમલેશભાઈ હીરાવાડીવાળા,
અમારે સોલંકી સાહેબ પધાર્યા છે, આવો. અમારે પૂંજાજી દરબાર પધાર્યા છે, આવો. અમારે હરિભાઈ પ્રાણભાઈ પોરવાળા ગલ્લા પેટી સમિતિ, આવો પધારો. ચંદુજી પાલજવાળા, સંજયભાઈ ચિમનભાઈ સાબરમતી, અમારે કનુભાઈ ઠક્કર ગાંધીનગર થી પધાર્યા છે, આવો. અમારે લવારપુરના માજી કોઠારી બાબુભાઈ પધાર્યા છે, આવો. અને અમારે એડવોકેટ ઉપાધ્યાય સાહેબના દીકરા, અમારા સંતોના ખાસ સ્નેહી નવયુવાન ચિરાગભાઈ જેઓ પણ વધાર્યા છે, ચિરાગભાઈ ઉપાધ્યાય, તો જેઓ પણ મંચ ઉપર વધારશે અને પૂજ્ય ગુરુ પાસેથી પ્રસાદીની કંઠીનો સ્વીકાર કરશે. ભક્તજનો, સમગ્ર આયોજનમાં ઘણી બધી આર્થિક સેવા સર્વે ભક્તો દ્વારા પ્રાપ્ત થઈ છે. સાથોસાથ ગઈકાલે આપણે જાહેરાત કરી હતી એ પ્રમાણે આપણા મંદિરમાં આપણે ભક્તજનો એક નવી ગૌશાળા જેનું નૂતન નિર્માણ કાર્ય કર્યું છે અને એક ગાય માતાને આપણે લાવ્યા છીએ, તો એ ગાય માતાની સેવા પણ અહીંયા સંતો દ્વારા, હરિભક્તો દ્વારા અને એક આપણે ભરવાડભાઈને લાવ્યા છીએ એમના દ્વારા થાય છે. પણ એ ગાયની સેવા માટે ઘણા બધા ભક્તોએ કાલે પણ પૂછ્યું હતું કે સ્વામી અમારે કંઈ સેવા નોંધાવી હોય તો ગઈકાલે પણ રજૂઆત થઈ હતી, એ વાત ફરી વખત દોહરાવું છું કે જેમની જેમની ઈચ્છા હોય એ સર્વે ભક્તો લાભ લઈ શકશે, જેમાં ખાસ કરી બે ચાર નામ આવ્યા છે, જેમાં અમારે પરમ ભક્ત રાજુભાઈ પી ભાવસાર તરફથી ગાયના ઘાસ ચારા માટેના 2100 રૂપિયા આવેલ છે, આપણે એમને જોરદાર તાલીઓથી વધાવી લઈશું. આવો, રાજુભાઈ ભાવસાર મંચ ઉપર પધારશે, ગુરુ પાસેથી કંઠીનો સ્વીકાર કરશે. સાથોસાથ નાના મોટા ઘણા પ્રસંગોમાં જેમની અવારનવાર સેવા હોય છે એવા અખંડ સૌભાગ્યવંતા દક્ષાબેન અજીતભાઈ પટેલ અડાલજવાળા, એમને ગાય પૂજન ખાતે 5100 રૂપિયા નોંધાવેલ છે, એમની પણ આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. જો એમના પરિવારજનોમાંથી અજીતભાઈ આવ્યા હોય તો મંચ ઉપર પધારશે. સાથોસાથ ગઈકાલે આપણે જાહેરાત એવી થઈ હતી કે ગૌ પૂજનમાં જે લોકો 5100 રૂપિયા લખાવશે એમને ગૌ પૂજનનો લાભ મળશે, પણ 5100 રૂપિયા એ આપણે નિશ્ચિત કરેલી એક રકમ છે કે જે 5100 વર્ષે એમને ગૌ પૂજનનો લાભ મળશે. એથી પણ અધિક પણ કદાચ કોઈ હરિભક્તોને પ્રેરણા થાય ગૌ માતાની સેવા અર્થે સદલક્ષ્મી વાપરવાની, તો સર્વે ભક્તો એ સહયોગ મંદિરમાં ગૌશાળા અર્થે વાપરી શકે છે. તો એથી ખાસ અમારા મંદિરના વ્યવસ્થાપક શ્રીઓ છે એમનું સૂચન છે, એ સૂચન પ્રમાણે આપ સર્વે ભક્તો એની નોંધ લેશો. અત્યારે ઘણા બધા યજમાન શ્રીઓ છે, કારણ કે સારો પ્રસંગ આવો મોટો પ્રસંગ કરતા હોય તો એમાં દરેક હરિભક્તોની સેવા, અને ગાંધીનગરમાં ઘણા બધા હરિભક્તો એવા છે કે અમારા ગુરુની ભાષામાં કહું તો કોરા ચેક છે. એક હરિભગતને કહીએ ને તો આખો આવો મોટો પ્રસંગ નહીં, આનાથી પણ મોટો પ્રસંગ કરી જાણે એવા ઘણા બધા હરિભક્તો આ ગાંધીનગરમાં વસે છે. પણ ભક્તજનો, પહેલેથી જ સ્ટ્રેટર્જી એવી હોય છે કે પહેલેથી જ વાતાવરણ એવું બનાવવામાં આવે છે કે પ્રસંગ થાય છે ને તો એ પ્રસંગમાં સર્વે ભક્તો, નાનામાં નાનો હરિભગત પણ પોતાનો સહયોગ આપી શકે અને સેવાના માધ્યમથી એ પ્રસંગમાં જોડાય, એ માટે નાનામાં નાના હરિભગતની પણ સેવા આ પ્રસંગમાં આવેલી છે. એવા ઘણા બધા નાના મોટા દાતાશ્રીઓ છે, આપણે ક્રમશઃ રોજ થોડા થોડા દાતાશ્રીઓને અહીંથી સન્માનિત કરીશું અને છેલ્લા દિવસે જે પણ અહીં વ્યવસ્થા હશે એ વ્યવસ્થા પ્રમાણે દાતાશ્રીઓનું સન્માન લઈશું. ગઈકાલે પણ થોડા દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા, આજે આપણે બીજા થોડા દાતાશ્રીઓનું સન્માન કરીશું. જેના જેના નામ લેવામાં આવે એ સર્વે યજમાન શ્રીઓ પૂજ્ય ગુરુ પાસે પ્રસાદીની કંઠીનો સ્વીકાર કરશે. સૌપ્રથમ આજનો બીજો દિવસ અને બીજા દિવસના નાસ્તા પ્રસાદના યજમાન અમારે પરમ ભક્ત પરિષદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ડાંગરવાવાળા હસ્તે વિનીત તથા જયેશ. આવો પરિષદભાઈ, આપ પધારો. બીજા નાસ્તા પ્રસાદના યજમાન શ્રી પરમ ભક્ત શ્રી સતીશભાઈ શંકરભાઈ પટેલ વાવોલવાળા, પધારો. ત્રીજા યજમાન શ્રી પરમ ભક્ત અંબાલાલ મંગળદાસ પટેલ રિદ્રોલવાળા હસ્તે ચિરાગ તથા કાર્તિક ભાટ, એ પરિવારજનોમાંથી પણ કોઈ પધારે, આવો પધારો. અને આજના નાસ્તા પ્રસાદના ચોથા યજમાન અમારે પરમ ભક્ત હરકાંતભાઈ અનંત પ્રસાદ ભટ્ટ ગાંધીનગર વાળા, તો આ ચારેય ભક્તો આજના નાસ્તા પ્રસાદના યજમાન છે, આવશે પધારશે, પ્રસાદીની કંઠીનો સ્વીકાર કરશે. આમ તો એક ભક્ત તરફથી આજનો શરબત જ્યુસ આપ સર્વે ભક્તોને આપવામાં આવ્યો હતો, પણ આજના પ્રસાદના યજમાન બીજા દિવસના શરબતના યજમાન અગાઉથી નોંધાઈ ચૂક્યા હતા, જેના નામ છે પરમ ભક્ત શ્રી ભરતભાઈ એમ પટેલ, પરમ ભક્ત શ્રી જયંતિભાઈ શંકરભાઈ પટેલ ઉનાવાવાળા અને અક્ષર નિવાસ શ્રી પશાભાઈ ડાયાભાઈ પટેલ વાવોલ હસ્તે ગંગા સ્વરૂપ શારદાબેન, તો આ ત્રણેય ભક્તો મંચ ઉપર પધારશે અને કંઠીનો સ્વીકાર કરશે.
સાથો સાથ લાઈવ ટેલિકાસ્ટ ચાલે છે, તો એ લાઈવ ટેલિકાસ્ટ ના યજમાન શ્રીમાંથી હું બે યજમાન ને યાદ કરીશ. મંદિર ના જ પાડોશી અમારે પરમ ભક્ત યોગીનભાઈ હરિભાઈ પટેલ, જેઓ મંચ ઉપર પધારશે અને કંઠીનો સ્વીકાર કરશે, અને સાથોસાથ હમણાં જ 10-15 દિવસ પહેલા જ જેમને ત્યાં પાલટી પ્લોટમાં આપણે એક સત્સંગ સભાનું રૂડું આયોજન કર્યું હતું, એવા કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ પાલટી પ્લોટના ઓનર એવા અમારે કમલેશભાઈ, જેમને પણ હું વિનંતી કરીશ કે આપ પધારો અને પ્રાસાદિક ભેટનો સ્વીકાર કરો. કમલેશભાઈ પણ પધાર્યા છે અને એમના ભાઈ વિશાલભાઈ જેઓ પણ પધાર્યા છે, બંને ભાઈને વિનંતી કરીશ આપ મંચ ઉપર પધારો અને આપ કંઠીનો સ્વીકાર કરો. સાથોસાથ ભક્તજનો, ગાંધીનગર મંદિરમાં નાના મોટા પ્રસંગો કરવા હોય તો અવારનવાર સ્ટેજ મંડપની બહુ મોટી સેવા જેમની હોય છે એ હું પરિવારજનોને યાદ કરીશ. તો સ્ટેજ ડેકોરેશન અને સ્ટેજ સુશોભનના યજમાન, સ્ટેજ ડેકોરેશનના યજમાન છે શુભ લક્ષ્મી ડેકોરેશન હસ્તે ગોર્ધનભાઈ, વિજયભાઈ અને વિક્રમભાઈ. ભક્તજનો એકવાર જોરદાર તાળીઓથી આ પરિવારજનોને વધાવો. નાનામાં નાનો પ્રસંગ હોય કે મોટામાં મોટી ઇવેન્ટ હોય, પણ આપણે સ્ટેજ ડેકોરેશન માટે જે કઈ સામાન લાવવો પડે તો શુભ લક્ષ્મી ડેકોરેશન વાળા પાસેથી. તો આવો ગોર્ધનભાઈ પધારો. સાથોસાથ સ્ટેજ સુશોભનના યજમાન શ્રી પરમભક્ત રાવજીભાઈ મણિભાઈ પટેલ હસ્તે દિનલ પવનકુમાર ઉનાવા વાળા, આપ પણ પધારો, ભેટનો સ્વીકાર કરો. આવો રાવજીભાઈ, એ બધા શયન વાળા છે. આવો માઇક સિસ્ટમના યજમાન શ્રી પરમભક્ત શ્રી મનીષભાઈ નટવરભાઈ પટેલ અને પરમભક્ત શ્રી મુકેશભાઈ લાલભાઈ પટેલ ઉનાવા વાળા, એ બંને ભક્તોને પણ વિનંતી કરીશ આવો પધારો. કારણ કે મનીષભાઈ અને મુકેશભાઈ આ બધી ઉનાવાની ટીમ છે, અમારા ગાંધીનગરમાં રહે છે, પણ જેટલો ભક્તજનો એ ઉનાવાની ટીમ ગાંધીનગરમાં રહે છે એનો સપોર્ટ આપણને આ પ્રસંગની અંદર મળ્યો છે, ખરેખર ભક્તજનો એ સહયોગને બિરદાવવા યોગ્ય છે. એટલે એકવાર જોરદાર તાલીઓથી આપણે યુવાનોને પણ વધાવી લઈશું. કારણ કે આખો દિવસ પોતાનું કામ કરવું, વ્યવહાર ધંધો કરવો અને રાત્રે 2-2 વાગ્યા સુધી મંદિરમાં સેવા કરવી આ નાની સુની વાત નથી, માટે આપણે એની સહર્ષ નોંધ લઈએ છીએ. મનીષભાઈ અને મુકેશભાઈ બંને પધારશે અને ભક્તજનો પોતે કંઠીનો સ્વીકાર કરશે. સાથોસાથ અધિક માસ દરમિયાન ભક્તજનો આપણે બહાર તમારે બેનર મારેલું છે એમાં નાના મોટા પ્રસંગો કરીએ છીએ, એમાંથી જેટલા પ્રસંગો થઈ ગયા છે, જેટલા થવાના છે, એમાંથી રોજ 2-2 યજમાનોને લઈશું, જેમાં 18 તારીખે ગણપતિ દાદાનું પૂજન થયું એના યજમાન શ્રી અમારે અનિલભાઈ છનાલાલ ભાવસાર, હું એમને વિનંતી કરીશ જેઓ પણ મંચ ઉપર પધારશે. 19 તારીખે કેસર સ્નાન થયું, એ કેસર સ્નાનના યજમાન શ્રી અમારે શાંતિલાલ એમ પટેલ હસ્તે શારદાબેન તથા તૃપ્તિ, એમને પણ વિનંતી કરીશ મંચ ઉપર પધારો, કંઠીનો સ્વીકાર કરો. અધિક માસમાં જેટલા જેટલા યજમાનોએ સેવા કરી છે એમાંથી રોજ 2-2 યજમાનોને આપણે અહીંથી બિરદાવીશું. તો આજે ગણપતિ દાદાના પૂજનના યજમાન અને કેસર સ્નાનના યજમાન, આ બંને યજમાનો મંચ ઉપર પધારશે. ભક્તજનો આજની વિશેષ જાહેરાત એ છે કે આપણે દશા અવતારની કથા સાંભળીએ છીએ રોજ, અવનવા અવતારોના ચરિત્રો આપણે વક્તા મહોદય શ્રીના શ્રી મુખે સાંભળીએ છીએ, પણ આવતીકાલે ભક્તજનો આપણે 10 અવતારમાંના એક અવતાર એટલે આ પૃથ્વી ઉપર મર્યાદાની સ્થાપના કરવા માટે રામચંદ્રજી પ્રગટ થયા અને એ રામચંદ્રજીનું સંપૂર્ણ જીવન ચરિત્ર એ એક સત્રમાં આપણે સાંભળવાનું રહેશે. પણ એમાં પણ ભક્તજનો કથાનો અંત ભાગ આવે એટલે લગભગ 10:30 નો સમય, 10:45 ગાંધીનગરને ગાંધીનગર મટાડી અને અયોધ્યા બનાવી દેવું છે. ભક્તજનો આપણે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી આ ઘનશ્યામ મહારાજના પ્રાંગણમાં કરવો છે. ગાંધીનગરને ગાંધીનગર મટાડી અયોધ્યા બનાવી દેવું છે. જેમ તમે 12 રૂપિયાના પ્રસંગમાં જાવ ને તો સજી ધજીને તૈયાર થઈને જાઓ છો, ભાઈ હવે તો ભગવાનનો જન્મોત્સવ આવ્યો છે, સજી ધજીને તૈયાર થઈને આવજો. અને ખાસ ભગવાન રામચંદ્રજીની જન્મની વધામણી માટે કોટેશ્વર ગુરુકુળના વિદ્યાર્થીઓ પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને આપણને સર્વેને રાસનો આનંદ આપવા માટે પધારશે. એટલે ખાસ આવતીકાલે રામ જન્મની ઉજવણી થશે, કારણ કે
જન્મોત્સવ, એક તો રામ જન્મ, ભલે દશાવતાર ની કથા સાંભળીએ છીએ પણ બે જ જન્મોત્સવ ની ઉજવણી રામ સ્વામી કે ધામધૂમ થી કરીશું, એમાં એક રામ જન્મ બીજો કૃષ્ણ જન્મ. પણ રામ જન્મ એ જન્મોત્સવ નો લાભ આપવો કોને? કારણ કે ઘણા બધા યજમાનો છે, કોઈ એકને તો લાભ આપી શકાય નહીં. સમયાંતરે નાની મોટી નિર્ણયની વાત આવશે ત્યારે વ્યવસ્થાપક શ્રીઓ જે પ્રમાણે વાત કરશે એ પ્રમાણે કદાચ ઉત્સવની કરવાની થશે. તો પણ આપણે આવતીકાલે જે કઈ થોડો સમય વચ્ચે મળશે, રામસ્વામી કથામાં વચ્ચે કીર્તન લઈને બ્રેક આપશે, તો આપણે વચ્ચે થોડી નાની ઉત્સવની 2-5 મિનિટની કરી લઈશું. તો જેમણે જેમણે રામ જન્મના યજમાન થવાની ઈચ્છા હોય એ કાલ બધી તૈયારી કરી રાખજો, પછી આ ઉત્સવની થઈ જાય ઘરે ફોન કરીને પૂછવું ન પડે હું કરું લાભ લઉં કે નહીં. એટલે પહેલેથી જ પૂછીને આવજો, તૈયારી કરીને આવજો. અને ભક્તજનો આજનું જે પ્રસારણ છે આવતીકાલે 12-3 થશે, પણ કાલથી આપણું સંપૂર્ણ પ્રસારણ, કાલથી લઈને 27 તારીખ સુધી આપણું 5 દિવસનું જે પ્રસારણ છે એ ભક્તો અમારી સંસ્કૃતિ ચેનલ, એ ચેનલમાં લાઈવ થવાનું છે. એટલે ખાસ આપના સગાવાલા હોય એ સગાવાલાઓને આપ ખાસ એ વાતની જાણકારી કરજો. અત્યારે વિશેષ સમય નથી લેવો. જેમને જેમને કંઠી માટે એ મંચ ઉપર આહુત કર્યા હતા એ સર્વે ભક્તો સ્ટેજના અગ્રભાગે આવી જશે. જો હું નામ લઈશ તો થોડી વાર લાગશે. એટલે જેમના જેમના નામ અહીંથી લેવાયા છે, જે જે ભક્તો મંચ ઉપર કંઠી માટે પધાર્યા હતા એ સર્વે ભક્તો સ્ટેજના અગ્રભાગે આવી જશે. સ્વયંસેવક મિત્રો, સત્વરે આરતીની જ્યોતને પ્રજ્વલિત કરજો. આપણે બીજા દિવસની કથાની પૂર્ણાવતીની આરતી ઉતારવી છે. આવો બીજા દિવસ નાસ્તા પ્રસાદના યજમાન, બીજા દિવસના સરબતના યજમાન, સ્ટેજ ડેકોરેશનના યજમાન, સ્ટેજ સુશોભનના યજમાન, માઇક સિસ્ટમના યજમાન, સાતોસાત ગણપતિ દાદાના પૂજનના યજમાન, કેસર સ્નાનના યજમાન, સંત પૂજનના યજમાન, કથાના યજમાન, સહિતા પાઠના યજમાન, આ સર્વે યજમાન શ્રીઓ અહીં સ્ટેજના અગ્રભાગે પોતાનું સ્થાન લેશે. અને આપણે સર્વે ભક્તજનો સાથે મળી અને ઠાકોરજીની કથાની પૂર્ણાવતીની બીજા દિવસની આરતીમાં સહભાગી થશું. આવો યુવાન મિત્રો, બહેનો વિભાગમાં એમના પરિવારના સર્વે બહેનો એ સત્વરે આરતીની જ્યોતને પ્રજ્વલિત કરજો. ભક્તજનો, બહેનો વિભાગમાં બહેનો અને ભાઈઓ વિભાગમાં ભાઈઓ, આપણે બધાય સાથે મળી ઠાકોરજીની આરતી કરીશું. જે પ્રમાણે વ્યવસ્થા થાય એ વ્યવસ્થામાં થોડો સહકાર આપજો. અને બીજી એક સૂચના ભક્તજનો, જ્યાં સુધી આપના હાથમાં પ્રસાદ ન પહોંચે ત્યાં સુધી આપ આપનું સ્થાન છોડશો નહીં. કારણ કે અમારા યુવક મંડળના યુવાન બહુ જ સત્વરે આપની પાસે પ્રસાદ પહોંચે એ માટે તત્પર છે. માટે સર્વે ભક્તોને વિનંતી છે, સર્વે ભક્તો પોતાનું સ્થાન બનાવી રાખજો. આવો ભક્તોજનો, શ્રીમદ ભાગવત શાસ્ત્ર અંતર્ગત દૌશા અવતારની કથા, જેમાં 7 દિવસનો જ્ઞાન યજ્ઞ બીજો દિવસ અને બીજા દિવસની કથાની પૂર્ણાહુતિ. આવો ભક્તજનો, પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ઉતારીએ ઠાકોરજીની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા, બંધુ કર જોડી પ્રભુ, બંધુ કર જોડી, ચરણે શીસ ધર્યાથી, ચરણે શીસ ધર્યાથી, દુઃખ ના ધ્યા તોડી નારાયણ, નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિ તયુ ધાર્યા, પામર પતિ તયુ ધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ, લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી, અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે, કોઈ ગયા કાશી પુરુષોત્તમ, પ્રાગટ નું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમતી છોટી, કાળ કરમતી છોટી, કુટુંબ સહિત તરસે આયમ સર, કરુણા નિધિ કરુણા બહુ કીધી, ભલે કરુણા બહુ કીધી, મોક્ષાનંદ કહે મોક્ષાનંદ કહે સુગમ કરી સીધી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ આત્મરક્ષણાર્થી આત્માભિવંદનમ.
સ્વયંશક મિત્રો આરતી લઈ લેશે. ભક્તજનો ફરી એક વખત આવતી કાલે બરાબર 11:45 વાગે 10:45 આપણે કથા અંતર્ગત શ્રી રામ જન્મની ભવ્ય ઉજવણી કરીશું. કોટેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા આપણે સર્વે સાથે મળી ભગવાનનો જન્મોત્સવ ઉજવીશું. એની સર્વે ભક્તો નોંધ લેશો. આવતીકાલે ત્રીજો દિવસ, ત્રીજા દિવસનો શુભારંભ એ ઠાકોરજીની શયન આરતી પછી તુરંત થઈ જશે. માટે સર્વે ભક્તો વહેલા વહેલા પધારજો. અત્યારે સુરેશભાઈને કહીએ એક સુંદર મજાનું પદ લઈ અને આપની સમક્ષ રજૂ થશે. આવો સુરેશભાઈ અને સાથી કલાકારો. વાલીડા કુંજ વિહારી